મારો અવાજ આવે છે બધાને પ્રોપરલી? જી ઓકે 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 ચાલો તો વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અવર વેબિનાર રાઈટ ઇન ધીસ વેબિનાર ધ એક્સપર્ટ સુરેશભાઈ પ્રજાપતિ ઇઝ ઓલરેડી જોઈન્ડ રાઈટ રતનના વતનનું જતન મણકો ચાર જે આપણે સિરીઝ શરૂ કરી છે એમાં આજે દરેક શિક્ષક મિત્રોને સંબોધન કરશે એવા સુરેશભાઈ પ્રજાપતિ છે તો આ વેબિનારની શરૂઆત છે એ આપણે શબ્દોના સ્વાગતથી કરીએ તો શબ્દોના સ્વાગત માટે હું કાજલબેન પાનેરા પુરુષાર્થ શૈક્ષણિક સંકુલના પ્રધાન આચાર્ય છે એમને વિનંતી કે શબ્દોથી સ્વાગત કરી આ વેબિનારની શરૂઆત કરે કાજલબેન પાનેરા. નમસ્કાર સૌને. સાહેબ અવાજ આવે છે ને મારો? યસ યસ. નમસ્કાર સુરેશભાઈ. આજનો દિવસ એટલે તો 5 સપ્ટેમ્બર અને શિક્ષક દિનનો દિવસ છે. આપણે બધા જાણીએ છીએ કે દર વખતે 5 સપ્ટેમ્બરના દિવસે શાળા પરિવારની અંદર આપણે ખૂબ ધામધૂમથી આ શિક્ષક દિવસની ઉજવણી કરીએ છીએ અને આપણા પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ એવા ડૉક્ટર રાધાકૃષ્ણનો જન્મદિવસ અને એવા સમયે જ્યારે આપણે સૌ મળ્યા છે અને આપણી વચ્ચે જ્યારે સુરેશભાઈ પ્રજાપતિ કે જે કહેવાય છે કે મોટિવેશનલ ટ્રેનર છે, સ્પીકર છે, કાર્યકર્તા છે, ખૂબ સારા એવા વિચારક છે અને જીવનને ખૂબ પ્રેમથી અને કઈ રીતે જીવવું એના માર્ગદર્શક છે. કહેવાય છે ને કે હું જેને ખુશી કે પીડા માનું છું એ ભ્રમ ના હોય તો તે તટસ્થતાથી અને વિવેકપૂર્ણ રીતે સતત ચેક કરતા રહેવું એનું નામ જાગૃતિ. આવી જ કંઈક જાગૃતિ અને આવું જ કંઈક આપણે કહેવા માટે સુરેશભાઈ પ્રજાપતિ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને આપણી જે 4-5 સ્કૂલો એમને માણવા જઈ રહી છે તો એવી સૌ સ્કૂલો વતી સુરેશભાઈ પ્રજાપતિનું હું સ્વાગત કરું છું. કિલોલ શાળા ઉપલેટા, પુરુષાર્થ શૈક્ષણિક સંકુલ ભાણવડ, જિનિયર સ્કૂલ રાણા કંડોળા, ન્યુ એરા શૈક્ષણિક સંકુલ ખાગેશ્રી, સિદ્ધનાથ પ્રાથમિક શાળા જામનગર અને આર ડી કરમુર સનકલા, બરાબર? આ સૌ શાળા પરિવાર વતી હું સુરેશભાઈ પ્રજાપતિનું સ્વાગત કરું છું, આવકારું છું. તેમજ આ સૌ શાળાના સંચાલક, કિલોલ શાળાના સંચાલક ગોપાલભાઈ ભરાડ, પુરુષાર્થ શૈક્ષણિક સંકુલમાંથી ભીમસીભાઈ, જિનિયર સ્કૂલમાંથી પરેશભાઈ, ન્યુ એરા શૈક્ષણિક સંકુલમાંથી મહેશભાઈ, સિદ્ધનાથમાંથી પિયુષભાઈ અને આર ડી કરમુરમાંથી ખુશાલભાઈ, આ સૌ સંચાલકો તેમજ તેમના આચાર્યશ્રીઓ અને જોડાયેલ સૌ શિક્ષકોને ફરીથી હું કાજલ પાનેરા સ્વાગત કરું છું, આવકારું છું. વધારે સમય ન લેતા હું આપણી વચ્ચે જે સુરેશભાઈ પ્રજાપતિ ઉપસ્થિત છે એમનો પરિચય કરાવવા માંગુ છું 2-5 મિનિટમાં. કે તેમનો જન્મ છે ઉત્તર ગુજરાતના જાણીતા એક એવા ધાર્મિક સ્થળ મહુડીની બાજુમાં આવેલા હિંમતપુરા ગામમાં થયો હતો. અમદાવાદમાં બાળપણ અને આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં તેઓએ અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ ગ્રામીણ વિકાસ પ્રોજેક્ટમાં ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં તાલીમકાર તરીકે વિવિધ સંસ્થાઓમાં એક સરસ મજાની કામગીરી તેઓએ બજાવી હતી અને એ કામ કરવાનો અવસર તેઓને મળ્યો હતો. બાળપણમાં તેઓએ ક્યારેય વિચાર્યું ન હતું કે હું લેખક બનીશ, પણ પુસ્તકો વાંચવા મને પહેલેથી ખૂબ ગમતા એટલે કલાકોના કલાકો હું વાંચતો અને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ દરમિયાન ખૂબ વાંચનનો આનંદ કરતો અને લેખનનો શોખ જઈ ગયો. તો આવા જ કંઈક અલગ પ્રકારના શોખને કારણે તેઓ એક મોટિવેશનલ સ્પીકર, ટ્રેનર, કાર્યકર્તા અને એક જ સુરત મજાની જીવનધારા આપણે જે સ્પીર્ષી શકે એવા જીવનપ્રેમી વિચારક બન્યા. હવે તેઓ કહે છે કે ગોવિંદભાઈ ધોળકિયાનું તેમની મુલાકાતમાં ઉચ્ચારેલ એક વાક્ય તેમના હૃદયમાં કોતરાઈ ગયું અને એ વાક્ય છે કે ઈશ્વરે મારી ક્ષમતા કરતા મને અનેક ગણું આપ્યું છે. ભવિષ્યનું આયોજન છે કે મારા કેટલાક પુસ્તકોનો અંગ્રેજીમાં અનુવાદ કરું જેથી વિશ્વ કક્ષાએ વિચારોનું વૃંદાવન રચાય. તો આવા જ કંઈક સરસ મજાની વિચારસરણી ધરાવતા એવા સુરેશભાઈ પ્રજાપતિ છે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો એમને જ કહીએ કે આજે જો આપણે જેમનો લાભ મળવા જઈ રહ્યો છે તો આપણે કંઈક નવી વિચારધારા છે અને આજની પરિસ્થિતિમાં અને આજના દિવસે આપણે કઈ રીતે આગળ વધવું તેમની માહિતી આપે. હવે આપણે વધારે સમય ન લેતા
ડાયરેક્ટ જે આપણા એક્સપર્ટ છે સુરેશભાઈ પ્રજાપતિ એમના હું નિવેદન કરું છું કે આ વેબિનારની શરૂઆત આજે શિક્ષક દિવસ છે અને શિક્ષક મિત્રો આપણી વચ્ચે ઉપસ્થિત છે તો શુભ શરૂઆત કરે સુરેશભાઈ પ્રજાપતિ હેલો બોલો સુરેશભાઈ અવાજ આવે છે જયંતિભાઈ મારો અવાજ આવે છે સુરેશભાઈ આપનું માઇક બંધ છે નમસ્કાર કારણ કે આપણી વચ્ચે ઘણી વાર વાતચીત થઈ અને આજે સુનેરો મોકો મળ્યો અને આપણી વચ્ચે અત્યારે ગોપાળભાઈ પણ મને સાંભળી રહ્યા છે તો ગોપાળભાઈ સાથેનો બહુ પુરાનો નાતો છે મારો એટલે ગોપાળભાઈ સાથેની અમે લોકો ઘણું બધું સાથે કામ કર્યું છે એટલે બહુ પરિચિત મિત્રો છે તો આજે શિક્ષક દિન છે એટલે સૌથી પહેલા તો બધા શિક્ષકોને હું દિલથી વંદન કરું છું કારણ કે આજે એક પવિત્ર દિવસે આપણે મળ્યા તો આપણા પૂર્વ રાષ્ટ્રપતિ એવા રાધાકૃષ્ણ સાહેબ હંમેશા કહેતા કે માણસ જે છે એ પંખીની જેમ ઉડતા શીખ્યો એટલે એને એને વિમાન શોધી કાઢ્યું માણસ જે છે એ માછલીની જેમ તરતા શીખ્યો એટલે એને સબમરીન શોધી કાઢી પણ એ જ માણસે માણસ તરીકે કેમ જીવવું એ હજુ બાકી છે શીખવાનું બાકી છે તો એમનું બહુ સુંદર વાક્ય છે કે આપણે પ્રગતિ બધા ક્ષેત્રમાં કરી લીધી પણ તેમ છતાં એવું તો ફીલ થાય છે કે કશું ઘટે છે કશું ઘટે છે તો મને લાગે છે એ પણ એક માનવ હોવાનો પરિચય છે કે આપણને આપણાથી સંતોષ ના થાય મતલબ આપણે સતત વિકસિત રહીએ સતત આપણે વિકસતા રહીએ સતત જે છે એનાથી વધારે સારું વધારે સારું વધારે સારું એની ઝંખના બની રહે એ ચાહે આપણી જે અત્યારે જે છે વધારે સારું ઝંખનાઓ બધી ચીજો વસ્તુઓથી માંડીને ભૌતિક ક્ષેત્રમાં છે પણ જીવનના ક્ષેત્રમાં જયારે આવશે કે જે છે એનાથી બહેતર જીવન જે છે એનાથી બહેતર જીવન તો મને લાગે છે કે આખું વિશ્વ જે છે એક સુંદર વિશ્વનું નિર્માણ થઈ શકે તો શરૂઆત કેટલાક વિચારો સાથે આપણે કરીએ પરિચય આપ્યો અને ઘણી બધી સરસ વાતો કરી ઓકે તો સ્ક્રીન શેરિંગ પણ કરું એટલે કેટલાક તમને મિત્રોને થોડો તો આજનો આપણો વિષય છે આર્ટ ઓફ ટીચિંગ એટલે એક શિક્ષક તરીકે કેવો રોલ હોય આપણી કેવી ભૂમિકા હોય એના વિશે કેટલું ચિંતન મનોમંથન હું કરવા માંગુ છું અને પહેલાં એ સ્પષ્ટતા કરવા માંગુ છું કે હું પણ શિક્ષક છું તો એક શિક્ષક હોવાને નાતે આપણે શિક્ષકો સાથે એક વાર્તાલાપ એક સંવાદ આપણી વચ્ચે થાય તો આકાર નામની અમારી સંસ્થા છે જેમાં અમે કામ કરી છું વધારે વાત નથી કરતો કારણ કે પરિચયમાં આપણે સમય નથી બગાડવો તો આવા જુદા જુદા પ્રકારના પ્રોગ્રામો અમે લોકો કરીએ છીએ પેરેન્ટિંગ છે સેફટીના છે દરેક રાજ્યોમાં અમે કામ કરી શકીએ સુધીમાં અને આ બધી કોર્પોરેટ સાથે હું કામ કરી રહ્યો છું અત્યારે અને એજ્યુકેશન સંસ્થાઓ સાથે પણ કામ કરું છું 41 પુસ્તકો અત્યાર સુધીમાં મારા પ્રકાશિત થયા છે અલગ અલગ વિષયો પર તો આપણે શરૂઆત કરીએ આ આપણા ચિંતન વિશે તો શરૂઆત એક સવાલથી કરું છું કે શિક્ષિત હોવું અને સમજદાર હોવું શિક્ષિત હોવું અને સમજદાર હોવું એ એક છે કે અલગ છે જ્યારે હું આવો પ્રશ્ન કરું એટલે તમે એક એક સૂર સાથે કહેશો કે ના એ બંને અલગ મેટર છે કારણ કે શિક્ષિત હોવું અલગ બાબત છે સમજદાર હોવું અલગ બાબત છે તો માણસ શિક્ષિત હોય અને જેતા સમજદાર ના હોય આવું બને તો બિલકુલ બને કારણ કે આપણે ચારે તરફ જોઈ રહ્યા છીએ કે જેટલો પણ પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ રહ્યો છે તો ઘણી વાર આપણને એમ લાગે છે કે પ્રોબ્લેમ અશિક્ષિત કરતો શિક્ષિત લોકો વધારે કરી રહ્યા છે હું એરપોર્ટમાં જઉં ફ્લાય ત્યાં ત્યારે મને નિરીક્ષણ કરું તો આપણું એક એસટી બસ સ્ટેન્ડ હોય અને એરપોર્ટમાં એમાં બહુ ઝાઝો ફરક મને લાગતો નથી એટલે માણસ કોઈ પણ લેવલે હોય
પણ છતાં આપણને એટલું તો ખ્યાલ આવે કે શિક્ષિત હોવાથી સમજદાર બની જાય ઓટોમેટિક, એવું નથી હોતું. રોડ ઉપર કારમાંથી બારી ખોલી અને બોટલો સીધી બહાર ફેંકે એ અભણ લોકો નથી વાંધા. તો એનો અર્થ એમ થયો કે શિક્ષિત માણસ છે પણ છતાં સમજદારીનો અભાવ છે. ઉસામા બિન લાદેન એન્જિનિયર હતો પણ એવું કામ કર્યું કે આજે પણ શાહરૂખ ખાનને પણ રોકીને ચેક કરે. હવે એને એક વ્યક્તિ એવું કામ કરે છે તો આખી કોમને શોષાવવું પડે. પછી અબ્દુલ કલામ જેવા ઘણા બધા સુંદર કામ કરે પણ એ ઢંકાઈ જાય. તો એનો અર્થ એમ કે માણસ શિક્ષિત થયો પણ સમજદારીનો અભાવ છે. તો એક ઇક્વેશન એ છે કે માણસ શિક્ષિત હોય છતાં પણ એમાં સમજદારીનો અભાવ હોય. બીજું ઇક્વેશન એ છે કે માણસ શિક્ષિત ના હોય છતાં સમજદાર હોય. તો માણસ શિક્ષિત ના હોય અને સમજદાર હોય એનું ઉદાહરણ લેવું હોય તો તમારા ઘરમાં જ તમે ચેક કરી લો. દાદા દાદી નાના નાની એ જમાનામાં એ લોકો બહુ ભણ્યા નહોતા પણ એ જે અન્ડરસ્ટેન્ડિંગ હતું, આપણે એમની સાથે વાતો કરીએ જીવનની બીજી ઘણી બધી વાતો, તો આપણને એમ લાગે કે આ કઈ યુનિવર્સિટીમાંથી પાસ થઈ રહ્યા છે, હે ને? તો માણસ શિક્ષિત ના હોય પણ છતાં પણ સમજદારું અન્ડરસ્ટેન્ડિંગ જે છે એ બહુ આપણને રિફ્લેક્ટ થાય. તો એક ઇક્વેશન આ પણ છે કે એના જીવન પ્રત્યેનો અભિગમ, એના આસપાસના લોકો સાથેનો અભિગમ, એ આપણને સ્પષ્ટ ખ્યાલ આવે. મારી બા જે છે અત્યારે ફિઝિકલી હયાત નથી પણ જ્યારે મેં મારું બચપણથી લઈને હું આજે મારી ઉપર 50 વર્ષની છું તો મેં મારા માતા પિતાનું નિરીક્ષણ કર્યું છે. તો મા શિક્ષણમાં એને આવડે નહીં, મેં એનું નામ પણ મેં શીખવાડ્યું એવું મને યાદ આવે છે. પણ મારા માતા પિતાને મેં જ્યારથી મારી સમજ આવી ત્યારથી મેં આજ સુધીમાં કોઈ દિવસ બંનેને ઝઘડતા જોયા નથી. મારા પિતાજી ગુસ્સે થઈને મારી મમ્મી ઉપર કંઈક બોલ્યા હોય એવું યાદ આવતું નથી. મારી મમ્મી મારા પિતાજીનું અપમાન કર્યું હોય એવું યાદ આવતું નથી. તો એના પરથી મને એટલો તો ખ્યાલ આવી ગયો કે સમજદારી જે છે એ બહુ અલગ મેટર છે. તો આપણા બધાના પરિવારમાં આવા બધા ઢગલો ઉદાહરણો આપણને જોવા મળે છે. ત્રીજું ઇક્વેશન છે કે માણસ શિક્ષિત પણ ના હોય અને સમજદાર પણ ના હોય, આ બંને ના હોય. તો એવા ઘણા લોકો આપણને જોવા મળે છે. હું અમદાવાદમાં કામ કરું, સ્લમ વિસ્તારમાં પણ જઉં, અલગ અલગ એનજીઓ સાથે કામ કરું છું, ત્યારે મને સ્પષ્ટ ખ્યાલ આવે કે બિલકુલ શું કહેવાય કે દારૂ પીને આવતો હોય ઘરે, એની વાઈફ 3-4 જગ્યાએ કચરા પોતા કરતા હોય તો એને મારઝૂડ કરે અને પૈસા છીનવી લે અને પોતે તો નર્ક જેવી જિંદગી આખી બનાવી હોય. એટલે ન તો પોતે શિક્ષિત છે ન તો સમજદાર છે. અને ચોથું ઇક્વેશન છે કે માણસ શિક્ષિત પણ હોય અને સમજદાર હોય. તો આપણા બધાની મથામણ આ ચાલે છે, આપણો સંઘર્ષ જે છે શિક્ષક તરીકેનો મનમાં સતત એ ચાલે છે કે આપણે આપણા બાળકોને શિક્ષિત પણ ની સાથે સમજદાર કેવી રીતે બનાવે, તો આ બંનેનું કોમ્બિનેશન કેવી રીતે રાખવું. એક તરફ આપણી મજબૂરી એ છે કે પેરેન્ટ્સની ડિમાન્ડ જુદી છે, કારણ કે પેરેન્ટ્સ જે છે એ બહારના વાતાવરણથી ઇન્ફ્લુઅન્સ છે અને એટલે એમની ડિમાન્ડ જે છે એ પ્રકારની હોય છે કે અમારે તો 8% જોઈએ છે, અમારે તો આમ જોઈએ છે. પેરેન્ટ્સની એ નથી કે ખરેખર જીવનમાં શું મહત્વનું છે. અને આપણે એક તરફ એનો અભિગમને પણ ધ્યાનમાં રાખવાનો છે, બહારના જગતનો બાળકોના જે ફેસ કરવાના છે પ્રશ્નો એ, અને એક તરફ આપણે જે ઈચ્છીએ છીએ કે એક સમજદાર ઇન્સાન બને, સમજદાર નાખી. તો આ વચ્ચેનો કોઈ મધ્યમ માર્ગ જે છે એ આવે તો વધારે સારું રિઝલ્ટ આવે. તો આપણે જે કરવા માંગીએ છીએ, આપણી બધી સ્કૂલો, તમે બધા તો બહુ બૌદ્ધિક અને બહુ વિચારશીલ લોકો છો એટલે તમે એકબીજા સાથે કનેક્ટેડ છો. મને લાગે છે કે કેટલું સુંદર કહેવાય કે આટલી બધી સ્કૂલોનું તમારું એકબીજા સાથેનું સમન્વય છે, કોમ્બિનેશન છે. તો મને લાગે છે કે એ દર્શાવે છે કે આપણે એ દિશા તરફ આપણે બધા વિચારીએ છીએ કે આ કેવી રીતે મધ્યમ માર્ગ ઉભો થાય અને કેવું કોમ્બિનેશન આવું થાય. તમને સ્ક્રીનમાં જો દેખાતું હોય તો એક વાત કહેવા માંગુ છું કે સમજદાર એટલે શું. એટલે અહીંયા પેલો પ્રશ્ન આપણે શિક્ષિત હોવું અને સમજદાર હોવું બંને જુદી વસ્તુ છે. તો પેલા સમજદારી પર થોડી વાત કરી લઈએ કે સમજદાર એટલે શું, કોને સમજદાર કહેવું. તો એ નામનો વ્યક્તિ છે એનો સ્વભાવ, એનો બિહેવિયર બરાબર નથી અને એ ખરાબ વર્તન બી સાથે કરે છે. અહીંયા મેં બી છે ને રેડ કલરમાં દર્શાવ્યું છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો. તો એ નામની વ્યક્તિનો સ્વભાવ બિહેવિયર ખરાબ છે અને એના બિહેવ મિસબિહેવ અથવા બિહેવિયર ખરાબ છે, એના કારણે બી નામની વ્યક્તિને એવું મિસબિહેવ કરે છે એટલે બીને તકલીફ થાય છે. એટલે બી છે એ લાલચોર થઈ જાય છે, આપણે કેમ ગુજરાતી ભાષામાં ગુસ્સે થઈ જાય છે, લાલચોર થઈ જાય છે, દુઃખી દુઃખી થઈ જાય છે. તો એના વર્તનને કારણે બી જે છે એ દુઃખી દુઃખી થઈ જાય છે. તો એનો અર્થ એમ થયો કે એ નામની વ્યક્તિ છે એ બી માટે શું બનશે. તો એ નામની વ્યક્તિ જે છે એ બી માટે માથાનો દુખાવો બનશે, દુઃખનું કારણ બનશે, એને એની જે તકલીફોનો સોર્સ જે ગણતરી ગણશે. એટલે એ નામની વ્યક્તિ
જે છે એ બી માટે એક પ્રકારની દુશ્મન બની જશે એમ સમજી શકીએ આપણે. તો એ નામની વ્યક્તિ એના માટે બહુ જ આમ એ વ્યક્તિને જોશે ને એના અંદરથી ઇરિટેશન ઉભો થશે, ગુસ્સો ઉભો થશે કે આ વ્યક્તિ ક્યાં આવી, આમ દુઃખી દુઃખી થઈ જશે. હવે એ નામની વ્યક્તિ જે છે એનો સ્વભાવ ખરાબ છે, બિહેવિયર ખરાબ છે, જે એ બી સાથે કરે છે એવું સેમ બિહેવિયર એ સી સાથે કરે છે, એટલે સેમ પ્રકારનું વર્તન સી સાથે કરે છે. પણ સી જે છે એ સમજદાર છે, તો સી જે છે એ સમજદાર છે. તો ફરીથી સમજદાર એટલે શું? આપણા માટે બહુ મોટા ઘણા બધા શબ્દોનું આપણે વારંવાર ઉચ્ચારણ કરીએ છીએ, પણ એ શબ્દોની પાછળ થોડું થિંકિંગ કરીએ તો કદાચ આપણે વિચારતા થઈ જઈએ છીએ ત્યારે હું અત્યાર સુધીમાં આખી જિંદગી આ શબ્દ વાપરું છું, પણ એનું બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ અથવા બેઝિક ખ્યાલ ઉભો ઘણી વાર આપણને હોતો નથી એવું પણ બન્યું. દાખલા તરીકે અહીંયા હું વાત કરું છું સમજદાર, તો સમજદાર એટલે શું? તો સી વ્યક્તિ સમજદાર છે, તો સમજદાર કોને કહેવાય? તો એને સમજવા માટે એક નાનું ઉદાહરણ, આપણે બધાએ જાણીતું ઉદાહરણ, બધા તમને બધા આ બધા મિત્રોએ ઘણી વાર કહ્યું પણ હશે અને તમને ખુદને ખબર પણ છે, પણ છતાં એક વાર સાંભળી લો ફરીથી, કારણ કે કોન્ટેક્સના સંદર્ભમાં મારે વાત કરી છે કે ભગવાન બુદ્ધ જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા અને કોઈ એક વ્યક્તિને ચડાયો કે આ ધર્મ પરિવર્તનનું કામ કરે છે, તું આમને કંઈક આપણા ધર્મ પરિવર્તનનું કરે છે, આપણા ધર્મ પર પ્રહાર થાય છે, એટલે તું આમને ભગવાન બુદ્ધને ગાળો દે કે એમની સાથે બીજ પીએ. તો એક માણસ જે છે એ ભગવાન બુદ્ધની સામે આવીને ઉભો રહી જાય છે અને બેફામ ગાળો બોલે છે, એટલે અપશબ્દો બોલે છે, ન બોલવાનું બોલે છે, અને બુદ્ધ જે છે એને સાંભળતા જાય છે, શાંતિથી સાંભળતા જાય છે. અડધો કલાક થાય એટલે પેલો માણસ વિચારતો થઈ જાય છે કે હું છેલ્લા અડધા કલાકથી આ માણસને ગાળો બોલું છું, અપશબ્દો બોલું છું, પણ આ માણસ તો કોઈ પ્રતિભાવ જ નથી આપતો, એટલે કદાચ એવું તો ના હોય ને કે આની લેંગ્વેજ જ ખબર ના પડતી હોય. દાખલા તરીકે આપણે સાઉથ ઇન્ડિયન નથી આપણે બધા, અને કોઈ સાઉથ ઇન્ડિયન લેંગ્વેજમાં મલયાલમ કે તેલુગુ આપણને અપશબ્દો બોલે તો આપણને લેંગ્વેજ જ ખબર નથી, તો આપણે શું કરવાનું? એટલે એના પર આવો વિચાર આવ્યો કે આ બુદ્ધને કદાચ લેંગ્વેજમાં લોચો નથી ને, એટલે એને અટકી ગયો અને બુદ્ધને પૂછ્યું કે બુદ્ધ હું જે કહું છું એ તમને સમજાય છે હું શું બોલું છું? એટલે બુદ્ધે જવાબ આપ્યો કે હા બિલકુલ ખબર છે કે તું શું બોલે છે, એટલે કે બુદ્ધ હું ગાળો અપશબ્દો બોલું છું તમને ગાળો દઉં છું. એટલે બુદ્ધે કહ્યું કે હા એ પણ ખબર છે કે તું અપશબ્દો મને તમે અપશબ્દો બોલી રહ્યા છો. હવે પેલા માણસની ચમકારો થયો કે છેલ્લો અડધો કલાકથી હું આમના અપશબ્દો બોલું છું છતાં આમને અસર કેમ નથી થતી? એટલે એણે પ્રશ્ન કર્યો કે બુદ્ધ તમને કાંઈ થતું નથી? હું તમને આ અપશબ્દો બોલું છું એનું કાંઈ તમને થતું નથી? એટલે બુદ્ધે જવાબ આપ્યો કે સોરી દોસ્ત, આજથી 15 વર્ષ પહેલાં તું મને મળ્યો હોત તો ડેફિનેટલી મને કંઈક થાય, પણ હવે મને કાંઈ થતું નથી કે બુદ્ધ સમજદાર હો ચૂકા હૈ, બુદ્ધ જ્ઞાની હો ચૂકા હૈ, એટલે હવે બુદ્ધને અસર ના થાય. એટલે તું જેમ પિન દબાવે, તું જે બટન દબાવે અને એ પ્રમાણે તારા બટન પ્રમાણે મારું તું મને ખુશીનું બટન દબાવે એટલે હું ખુશ થઈ જાઉં, તું દુઃખીનું બટન દબાવે એટલે હું દુઃખી થઈ જાઉં, એવું પોસિબલ હવે આ બુદ્ધ માટે નથી, કારણ કે બુદ્ધ પોતાના સ્વયંથી ખુશ છે, સ્વયંથી દુઃખી છે, એટલે સ્વયં ઉપર આધારિત છે. એટલે પેલો માણસ થોડો વિચારમાં પડી ગયો કે આ મેં ખોટું કર્યું, કારણ કે આ બહુ સારા માણસ છે, કોઈ સંત જેવો માણસ છે, મને ખોટું ચડાવ્યો, મને ખોટું ભરાઈ દીધો મને. એટલે એને બુદ્ધને બે હાથ જોડ્યા અને બુદ્ધને પગે લાવ્યા કે બુદ્ધ આઈ એમ સોરી, હું માફી માગું છું તમારી, કારણ કે મને ચડાયો અને હું બીજાના રવાડે ચડી ગયો એટલે મેં તમારી સાથે ખરાબ વર્તન કર્યું. આમ પગે લાગી જાય છે તો બુદ્ધ એના હાથ પકડી લે છે અને બુદ્ધ એને એમ કહે છે કે સોરી દોસ્ત, તારે મને એકચ્યુઅલી પગે લાગવાની જરૂર નથી, હકીકતમાં તો મારે તને પગે લાગવાની જરૂર છે. એટલે પેલો માણસ ઓર આશ્ચર્યચકિત થઈ ગયો એ કે બુદ્ધ તમે શું કહો છો કે સમજાતું નથી. એટલે બુદ્ધે કહ્યું કે આ મારા બધા શિષ્યો છે એ જે છેલ્લા વર્ષ 2 વર્ષથી મારી સાથે ફરે છે અને હું દર વખતે એમની એવી શિખામણ આપું છું કે આપણી સાથે કોઈ ગમે તેવું ખરાબ વર્તન કરે પણ તેમ છતાં આપણે સ્થિર રહેવું, આપણે અંદરથી હલી જવું નહીં. હવે આવું ખાલી ભાષણ કરું છું, લેક્ચર આપું છું, બોલું છું, પણ તે છેલ્લા અડધા કલાકથી મને તે અવસર આપ્યો, તે મને એ અવસર આપ્યો કે બુદ્ધ જ્ઞાની છે, બુદ્ધ સમજદાર છે એ પ્રમાણિત કરવાનો તે મને અવસર આપ્યો, એ માટે હું તને વંદન કરું છું દોસ્ત અને હું તને પગે લાગું છું. અને બુદ્ધ એને પગે લાગવા જાય છે ત્યાં તો પેલો માણસ લાંબો ભૂખ થઈ જાય છે, દંડવત કરે છે અને બહુ જ ધર્મ સ્વીકાર કરી લે છે. તો આખી ઘટના જોઈ કે પેલો આવે તો એ નામની વ્યક્તિ, અહીં સી નામની વ્યક્તિ, એટલે સી સી એટલે સમજદાર, એટલે બુદ્ધની વાત છે, એટલે એ મિસબિહેવ કર્યું પણ એને પોતાને ઇમ્પેક્ટ થતી નથી, એટલે એ એવું વર્તન કરે છે
કે એમાં પરિવર્તન આવે છે. એટલે સી જે છે એ સમજદાર વ્યક્તિ છે અને એવું બિહેવ કરે છે કે જે એ વ્યક્તિ છે એની અંદર ચેન્જ આવે છે, એની અંદર બદલાવ આવે છે. તો અહીંયા એ બી સી ત્રણ વ્યક્તિઓની હું વાત કરી રહ્યો છું. તો એ નામની વ્યક્તિ મિસબિહેવ કરે છે તો બી વ્યક્તિ દુઃખી દુઃખી થઈ જાય છે, અને એ નામની વ્યક્તિ સેમ વર્તન સી સાથે કરે છે તો સી દુઃખી થતી નથી. કેમ? તો તમારો જવાબ છે કે ભાઈ સી સમજદાર છે. એટલા માટે તો પહેલી વાત એ આવી કે સમજદાર જે છે એ પ્રમાણિત થાય. તો સમજદાર પ્રમાણિત કેવી રીતે થાય? કે વિપરીત પરિસ્થિતિની અંદર આપણે કેવી રીતે બિહેવ કરીએ છીએ. દાખલા તરીકે હું પોઝિટિવ થિંકિંગની વાતો કરું, પણ કોરોનાની સ્થિતિ થાય અને કોરોનામાં બીમારી આવી જાય અને પછી એની અંદર પોઝિટિવ રહી શકું છું? તો વિપરીત પરિસ્થિતિની અંદર માણસ જ્યારે બિહેવ કરે છે ત્યારે એ પ્રમાણિત થાય છે. ગીજુભાઈનો તો ઢગલો ઉદાહરણો, એ બધા ગોપાળભાઈને બધા તો બહુ બધા ઉદાહરણો શિક્ષક મિત્રો તમને આપ્યા હશે, પણ આ સંદર્ભમાં ફરીથી વાત કરું છું. એટલે કે ગીજુભાઈના ક્લાસમાં એક છોકરાએ ગીજુભાઈ સાથે મિસબિહેવ કર્યો, એટલે જેવું મિસબિહેવ કર્યું એટલે એ વખતે એની ગીજુભાઈ કાંઈ બોલ્યા નહીં, શાંતિથી છોકરાને સામે રિલેક્સ મૂડમાં શાંતિથી સાંભળતા રહ્યા એના મિસબિહેવિયરને. પણ પછી જેવા બહાર નીકળ્યા અને પછી એકચ્યુઅલી એ જ વખતે બાજુના શિક્ષક પણ એ દરવાજે હતા એટલે એમનું પણ ધ્યાન ગયું. પછી શિક્ષક મિત્રો તમે જે શિક્ષક ટીચર્સ રૂમની અંદર ભેગા થાવ છો, શેરિંગ કરો છો, ચર્ચા કરો છો, એમાં એ ગીજુભાઈના સાથીદાર શિક્ષકે ગીજુભાઈને કહ્યું કે ગીજુભાઈ એક વાત કહું, કે પેલા છોકરાએ તમારી સાથે જે મિસબિહેવ કર્યું એવું મિસબિહેવ મારી સાથે કર્યું હોય તો હું તો એને બે ત્રણ ઝાપટ મારતો. કારણ કે એમાં તમા શિક્ષક તરીકે આપણો તમારો દોષ થોડો હતો, છોકરાનો, એક તો છોકરાનો દોષ છે, છોકરો મિસબિહેવ કરે છે, છતાં તમે એની સાથે આવું વર્તન કર્યું. એટલે ગીજુભાઈ મને સમજાવ્યું ને તમે કેમ આવી રીતે બિહેવ કર્યું એ છોકરા સાથે. ત્યારે ગીજુભાઈ જવાબ આપે છે કે તમારી વાત સાચી કે એ વખતે ખરેખર તો એ છોકરાને એક થપ્પડ મારવાની જરૂર હતી, પણ મેં એને થપ્પડ મારી હોત એ છોકરાને તો આખા ક્લાસના 40 છોકરાઓ ઓબ્ઝર્વ કરતા હતા. તો મેં થપ્પડ મારી હોત તો એ એક છોકરો એટલો શીખત, કદાચ મારી શિક્ષાથી એ છોકરામાં કંઈ પરિવર્તન આવત, તો કદાચ પોઝિટિવ નેગેટિવ જે કંઈ ચેન્જ આવત, પણ કદાચ એ છોકરો એટલો એનામાં ચેન્જ આવત. પણ 40 છોકરાઓ જે છે ને એ મારી સામે જોઈ રહ્યા હતા. મારે એ છોકરાને સબક નહોતું શીખવાડવો, મારે 40 છોકરાઓને સબક શીખવાડવો હતો કે આવું ગમે તેવું ખરાબ વર્તનની અંદર પણ એક શિક્ષક કેવી રીતે શાંત ચિત્તે રિસ્પોન્ડ કરી શકે છે, કેવી રીતે ચોઈસ કરી શકે છે, કેવી રીતે બેસ્ટ પસંદગી કરી શકે છે. એટલે મારે છોકરાઓને તો પેલા 40 છોકરાઓને શીખવાડે, હવે એ છોકરાઓને તો જે થવું હોય, પણ બાકીના આ 40 છોકરાઓ મારા બિહેવિયરમાંથી લર્નિંગ. હવે આ કેટલી જાગૃતિ સાથેનું શિક્ષક કહેવાય. તો આપણી અંદરની આ અવેરનેસ જાગૃતિ આવે કે મારું નાનું સ્મોલ બિહેવિયર જે છે એ બાળકો ઉપર ઇમ્પેક્ટ પડે છે, બાળકો ઉપર અસર થાય છે, મને લાગે છે કે આ અવેરનેસ છે એનું નામ છે જાગૃતિ, એનું નામ છે સમજદારી, એનું નામ છે અન્ડરસ્ટેન્ડિંગ. તો આપણે જ્યારે સમજદારીની વાત કરીએ છીએ કે આપણે સમજદાર બનીએ તો આ અર્થમાં સમજદારીની વાત છે. તો આપણે એક એક સમજદાર શિક્ષક જે છે એની અંદર કયા કયા ગુણ હોય, લક્ષણ હોય, એક સ્માર્ટ ટીચર જેને આપણી દ્રષ્ટિએ એક સ્માર્ટ ટીચર, તેની કેટલીક વાતો મારે તમારી સાથે આજે થોડી ઘણી વાતો કરવી છે જે સમય છે એ પ્રમાણે, અને અધૂરી રહી જશે તો બાકી આપણે બીજા પોઝિશનમાં વાત કરશું. પછી ડિપેન્ડ્સ તમને કેવું રહે છે, કેવી મજા આવે છે. તો એક સમજદાર શિક્ષક છે એ પોતાનો રોલ, પોતાની ભૂમિકા જે છે એ ખૂબ સરસ રીતે સમજે છે, અન્ડરસ્ટેન્ડ કરે છે કે આ મારો રોલ છે અને મારે એ પ્રમાણે બિહેવ કરવાનો છે. તો એક સમજદાર શિક્ષકનો રોલ શું થાય, એની ભૂમિકા શું થાય, અથવા તો એક સ્માર્ટ ટીચરના લાક્ષણિકતાઓ શું હોય એ આપણે એક પછી એક જોઈએ. તો સૌથી પહેલો જે છે એ છે કે શું હું વિદ્યાર્થીઓનો દ્રષ્ટિકોણ ધ્યાનમાં લઉં છું. તો એક આદર્શ શિક્ષક અથવા તો એક સ્માર્ટ ટીચર, એક ઉમદા ટીચર છે એ એ છોકરાઓના પોતાના નજરિયાથી નહીં પણ છોકરાઓના દ્રષ્ટિકોણથી જોવે. હવે 50 છોકરાઓ છે તો 50 દ્રષ્ટિકોણ ધ્યાન, મારા ક્લાસની અંદર હું એક લાકડી અથવા એક જ હાંકું એવી રીતે નહીં, કારણ કે દરેક બાળકના અંદર કંઈક થોડુંક યુનિકપણું જુદાપણું છે એ પણ કન્સિડર કરું, તો હું મારા દ્રષ્ટિકોણથી નહીં પણ એના દ્રષ્ટિકોણથી જોઉં. તો એક બાળકનું અન્ડરસ્ટેન્ડિંગ જુદું છે, સમજવાની સ્ટાઇલ જુદી છે, બીજાને જુદી છે, ત્રીજાને જુદી છે, તો આ દરેકનો દ્રષ્ટિકોણને હું કેવી રીતે ધ્યાનમાં લઉં છું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું હંમેશા શિક્ષક મિત્રોના કાર્યક્રમમાં મારું પોતાનું ઉદાહરણ આપું. બહુ વર્ષો પહેલાં મારો દીકરો આજે તો કોલેજમાં છે અને નાનો હતો ત્યારની ઘટના છે, સત્ય ઘટના. કેજીમાં બધું ભણવાનું આવે કે લાકડાનો ટુકડો તરે કે ડૂબે, લોખંડ ડૂબે કે તરે, એવું કેજીમાં લગભગ આવે છે આવું. તો એ વખતે મારી વાઇફ જે છે, અલકા નામ છે, એ મારી વાઇફ
तो ये अमारो दीकरो निशित नाम छे एने भणावती हती वखते तो एने बराबर शीखवाड्यू के लाकड़ा नो टुकड़ो पानी में तरे लाकड़ा नो टुकड़ो पानी में तरे एम चार पांच वार गोखी बराबर रेडी करे पछी एने प्रश्न कर्यो के चल बेटा हवे तारी परीक्षा पूछू लाकड़ा नो टुकड़ो पानी में तरे के डूबे एटले एने तरत ज कह्युं के डूबे एटले तरत ज आम हाथ आप थाय के डूबे के तरे तने केटली वखत शीख्युं आम इरिटेट थईने पूछते रहे એટલે તરત ઓપ્શન તો બે જ હતા કાતર એટલે કાઢું ગયા એટલે હાથ ઉપડે એટલે છોકરો ચેન્જ કરી નાખે જેમ આપણે ક્લાસ પર જઈએ જેવું આમ સહેજ આમ થાય એટલે બાળકને ખેલાવી જાય કે આ યસ અથવા તો નો એટલે તરત શિફ્ટ થઈ જાય પોતાના આન્સર તો હું બાજુમાં એ વખતે ટ્રેનિંગનું મારું કંઈ તૈયાર કરતો હતો મારું ધ્યાન ગયું એટલે મને એકદમ લાઈટ થઈ કે એને પકડવામાં બહુ ગરબડ એટલા માટે થાય છે કારણ કે એની અનુભૂતિ નથી એટલે મેં અલકાને કહ્યું એક મિનિટ ઊભી રહો એ જે તું શીખવે છે ને એ દસે દસ વસ્તુઓ ઘરમાં છે કેજીમાં આવું કઈક હતું લાકડાનો ટુકડો ને લોખંડ નું કઈક આઈટમ ને રબર નું બોલ ને કાસ્કો ને આવી બધી વસ્તુઓ કઈક એ વખતે મેં જોયું આમ ખોલ્યું તો એ બધી વસ્તુઓ ઘરમાં અવેલેબલ હતી બધી વસ્તુ ભેગી કરી અને હું બાથરૂમમાં લઈ ગયો પાણીનો ટબ ભર્યો અને એના હાથમાં આપ્યું ત્યાં બધું ફેંક અંદર અને કયું ડૂબે અને કયું તરે એ તું ડિસાઈડ કરી લે એટલે એને બધું વારા પરથી નાખ્યું પછી મેં કીધું કે તું બરાબર પ્રેક્ટિસ કરી પછી તું બહાર નીકળી જાય એને કઈક પપ્પા ઓકે તો બહાર નીકળ્યો દરવાજો બાથરૂમ નો વાફી દીધો પછી મેં અલકાને કહી કે બેસાડ સામે પૂછ કોઈ પણ પ્રશ્ન આડો અવળો સીધો પહેલો પાંચમો છઠ્ઠો સાતમો ગમે તે ક્વેશ્ચન કરો અને કોઈ પણ પ્રશ્ન કર્યો એને એનો આન્સર એને સાચો આપ્યો તો આ એક પ્રસંગ ઘટના પરથી મારા મનમાં વિચાર શરૂ થયો કે બાળકોને આપણે જ્યારે શીખવીએ છીએ ત્યારે ઘણી વાર બાળકોને આવડતું નથી ત્યારે આપણે ઇરિટેટ થઈ જઈએ છીએ આપણા અંદરથી ગુસ્સે થઈ જઈએ છીએ અને ઘણી વાર શબ્દ પ્રયોગો કરીએ છીએ ડફોર ખબર નથી પડતી તને આમ છે તેમ છે વગેરે તો જ્યારે આપણે ઇરિટેટ થઈએ છીએ ગુસ્સો આવે છે તો થોડી ક્ષણ માટે આપણે એ વિચારવાની જરૂર છે કે પ્રોબ્લેમ બાળકોમાં છે કે પ્રોબ્લેમ મેથોડોલોજીમાં છે કે આપણી આપણી પદ્ધતિમાં છે તો પદ્ધતિને આપણે પ્રશ્ન નથી કરતા હંમેશા આપણા પોતાના મેથડને પ્રશ્ન નથી કરતા એક ક્લાસ જે છે એમાં એક શિક્ષક બાળકોને ભણાવે છે અને આખા ક્લાસનું રિઝલ્ટ જોરદાર આવે છે 80% 80% 90% બાળકો બધા ખૂબ સરસ રીતે અભ્યાસ કરે છે ભણે છે જેવા જેવો ક્લાસ પૂરો થઈ જાય છે એ ટીચરની બદલી થઈ જાય છે અને એ ટીચર અથવા બીજા ક્લાસમાં જાય છે અને નવા ટીચર આવે છે તો નવા ટીચર જેવા આવે છે એટલે રિઝલ્ટ ડાઉન થઈ જાય છે 40% ઉપર આવી જાય છે અને ટીચર એમ કે છે કે બધા છોકરાઓ બધા રઘા જેવા છોકરાઓ છે છોકરાઓને આગળના શિક્ષકે શું ભણાવ્યું છોકરાઓને આવડતું નથી ક્લાસ તો એ નહીં હતો પણ શિક્ષક ચેન્જ થઈ ગયો એટલે બધું ચેન્જ થઈ ગયું તો ઘણી વાર આપણો આ દ્રષ્ટિકોણ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે બાળકોને કેવા દ્રષ્ટિકોણથી ભણાવીએ છીએ પહેલો મુદ્દો છે કે આપણે આપણા દ્રષ્ટિકોણથી નહીં પણ વિદ્યાર્થીઓના દ્રષ્ટિકોણથી જોઈએ કેટલાક પ્રયોગો તો એવા બધા થતા હોય છે કે આપણે કલ્પના નાખી તમે બધા આ બધા અલગ અલગ મણકા અને સિરીઝમાં ખૂબ સરસ અધ્યયન કરો છો મને અત્યારે ધ્યાન દોરવાનું મન થાય કે ગુજરાત વિદ્યાપીઠે કેટલાક મુઠ્ઠી ઉચેરા માનવી એમ કરી અને કેટલાક શિક્ષણવિદોના કેટલાક શિક્ષણના અત્યાર સુધીના મહાનુભવોના બધાના ઇન્ટરવ્યુ લીધેલા છે અને એ ઇન્ટરવ્યુ જે છે એમાં વિડીયો ઇન્ટરવ્યુ વિદ્યાપીઠે અને બધા યુટ્યુબમાં મૂકે છે તો મારી રિક્વેસ્ટ છે તમને આમ થોડા ક્યારેક ક્યારેક વર્ડ વોઇસના તે હોય પણ તેમ છતાં ખૂબ શાંતિથી બધા વિડીયો એક પછી એક જોશો એમનું શિક્ષણનું કાર્ય જોશો એટલે આપણને એટલું સમજાઈ જશે કે કેટલું અદ્ભુત કામ એ લોકોએ કર્યું અને કેટલું સુંદર કામ કર્યું અને કેટલું અદ્ભુત કામ કર્યું તો કેટલું અદ્ભુત કામ જે છે એ લોકોએ કર્યું તો નાગજીભાઈ દેસાઈના હું હંમેશા ઉદાહરણ આપું કે નાગજીભાઈના સાથે મને મોકો મળ્યો સુરેન્દ્રનગર જે નાગજીભાઈ બહુ સારી રીતે જાણે છે તો નાગજીભાઈ સાથે જે મેં કામ કર્યું એની અંદર એક વખત મળવા ગયો બહુ ઋષિ જેવા વ્યક્તિ અને એમને ઘણા બધા પ્રસંગો કયા એમાંનો એક પ્રસંગ કહું છું એટલે આપણને તો એમ થાય કે આપણા માટે તો એની કેપેસિટી બહારની વાત છે એ પ્રિન્સિપલ જે સ્કૂલમાં હતા એમાં એક છોકરો આવ્યો એ છોકરાને બીડી પીવાની આદત તો બીડી પીવાની આદત એટલે એના મા બાપે જે છે એને કહ્યું કે આ છોકરો સુધરતો નથી અને અમે પરાણે મૂકવા આવ્યા છીએ અને પછી એક દિવસ ના થાય તો શું ક્યાં
तो सॉरी तो नागजी बहन छे ने एने विद्यार्थी बीडी पीवानी तलब तो बीडी पीवानी जे तलब हती एटले एना कारणे एमने पोताना टेबल नी त्या बीडी राखेली હવે એ વિદ્યાર્થી ભણે અને વિદ્યાર્થીનો અમુક તરફ બીડીની તલફ ઉપડે એટલે બોલાવે અને પછી લાગતી એમ કે મારી સામે એને કહું બહુ તલફ લાગે છે તો તું પી લે બીડી હવે એ પોતે બીડી પીવે અને સામે આમ ફૂંકે અને ફૂંકે એ વખતે લાગજી બી કશું બોલે નહીં પોતાના ટેબલમાં બીડી રાખે પોતાના ટેબલમાં બાકસ રાખે અને પછી એની એની વચ્ચે બાકસને રાખીને એના પીવા દે અને પછી કશું બોલે નહીં આવું એક વાર ત્રણ વાર ચાર પછી એક વખત એવું બન્યું કે એ છોકરાએ નાગજીને પ્રશ્ન કર્યો કે તમે બાપુ કોઈ દી તમે કોઈ દી બીડી પીધું પછી એમને કહ્યું ના મેં તો કોઈ દિવસ બીડી નથી પીધું તો કે આ પીવું તો ખબર પડે કેવી કેવી લાગે તો નાગજી કે હું ના પીવું બીડી તો કે કેમ કારણ કે હું બીડી પીવું તો મારી અંદર ભગવાન છે અને ભગવાન નામનું જે ગોટાળો દે એ પસંદ નથી અને પછી એ દિવસથી એ છોકરાએ બીડી પીવાનું છોડી દીધું એટલે હવે એમને નાગજી બી આ પ્રસંગ કર્યો ત્યારે હું વિચારવા પડી ગયો કે આપણી તાકાત છે આવી પછી નાગજી બી પોતે કર્યું કે મેં એટલા માટે બીડી બધું રાખેલું કારણ કે એના લીધે ભણવાનું છોડ દે હવે એ બહુ મેટર નથી એ ભણે ઇમ્પોર્ટન્ટ નથી અને એમાંથી આખું પરિવર્તન મને લાગે છે કે કેટલું બધું વિચારશીલ અને કેટલું બધું અલગ કે આ બધા જેટલા પણ ઋષિ મુનિ આ બધા તો ઋષિ કોણ નાગજી બી જેવા તો આ બધા ઋષિ મુનિઓએ જે કામ કર્યું આપણા માટે તો કેટલું અદભુત કામ કર્યું છે કેટલું સુંદર કામ બીજું જે છે એ જે જેને આપણે આદર્શ શિક્ષક કહીએ છીએ આદર્શ ટીચર કહીએ છીએ તો એના માટે સૌથી અગત્યનું છે કે મારી પોતાની ધારણાનો સમય કાઢે છે મોટાભાગના શિક્ષકોને જ્યારે પણ મેં પુસ્તકો આપે છે મારું એક પુસ્તક છે આપણે આપણા બાળકોની નજરે જે ઘણા બધા લોકોએ વાંચેલું છે શિક્ષક વર્સિસ ગુરુ તો આ બધા શિક્ષક મિત્રો હોય એને હું આપું કે આ શરૂઆતમાં હું આપતો પહેલા તમે શિક્ષક છો વાંચો ઘણા બધા મારા સગામાં પણ એક વર્ષ પછી હું એમ પૂછું મેં જે પુસ્તક આપ્યું તે વાંચું કે સમય જ ક્યાં છે હવે જે શિક્ષક વાંચવા માટે સમય ના હોય એ શિક્ષક શું કરે એવું ઘીસુ પીટી એના લેક્ચરમાં બોલે એટલે ઘણી વાર શિક્ષક બોલવાનું ચાલુ કરે એટલા પાછું બાળકો બોલતા હોય કે હવે પછી શિક્ષક આ બોલશે જે પેલા થ્રી ઇડિયટ્સમાં પેલા પ્રોફેસર જે બોલતા હતા પેલો ચારી કેટલી વાર બોલતો હતો પછીનો ડાયલોગ આ છે પછીનો ડાયલોગ આ છે કેમ કારણ કે ઇનોવેશન ના આવે સર્જનાત્મક ના તો જે શિક્ષક વાંચતા નથી અને જે લોકો અભણ છે એ બંનેમાં બહુ જાજો ફરક નથી કારણ કે આપણને વાંચતા આવડતું નથી વાંચતા નથી એમાં શું ફરક કારણ કે આપણી પાસે ઓપોર્ચ્યુનિટી છે અને છતાં આપણે ના વાંચતા તો જે શિક્ષક રોજ કલાક અડધો કલાક જે સમય મળે બહેનો હોય તો પોતાનું ફેમિલી લાઈફનું એ બધું બેલેન્સ કરી પણ કેવી રીતે અડધો કલાક આપણે કાઢીએ છીએ તો આપણે વિચારી લેવું પડે કે મારે શેમાં સમય આપવો તમારી ઘરે ચેનલ હોય ને ચેનલ એટલે લગભગ 70-80 ચેનલો આવતી હોય તો જમ્યા પછી આમ થોડા ફ્રી થાવ એટલે આમ બટન રિમોટ હાથમાં લઈ અને દરેક ચેનલો એક પછી એક બદલો કે કઈ ચેનલનો સારું આવે છે એસી ચેનલમાં તમે થોડીક સેકન્ડ જોવા ઉભા રહો તો કયા સારું આવે છે એટલે લગભગ અડધી અડધી મિનિટ ગણીએ આપણે એટલે 20-25 મિનિટ તો ખાલી કઈ ચેનલ સારી આવે છે એ જોવા માટે અને એમાંથી થોડુંક કશું આવી જાય થોડી વાર ઉભા રહી જઈએ એટલે એક કલાક કામ જતું તો એક વસ્તુ મેં જોઈ લીધી કે મોટે ભાગે બહુ ઓછું ટીવી જોઉં છું અને જ્યારે પણ આઉટ ઓફ ઘરની બહાર જ્યારે નીકળું છું ટ્રેનિંગ પ્રોગ્રામ કરવા આ બધા અલગ અલગ કોર્પોરેટ્સમાં ત્યારે તો બિલકુલ ટીવી જોતો જ નથી એટલે મેક્સિમમ ટાઈમ મળે છે એટલે જે લોકોનો પ્રશ્ન હોય કે ટાઈમ નથી મળતો તો પહેલું કામ એ કરો કે ચેનલ ઓછી જોવાનું કાસ્ટ ઓફ કરી દો બિલકુલ બંધ કરો અથવા કેટલું કરી જુઓ સિલેક્ટિવ ફિલ્મ પણ હું સિલેક્ટિવ જોઉં કોઈ મને કોઈ અભિપ્રાય આપે પછી જોવાનું પણ 3 કલાક આપણે વેસ્ટ કરવાનું પછી ખબર પડે ફિલ્મ તો મગજ હતી તો એના જેવું થયું તો આપણે બહુ વિચારપૂર્વકનું સમય કહીએ તો આપણી પાસે સમય મળી જાય છે તો એક આ બાબત છે કે આપણી પોતાની ધાર કાઢવાનો સમય કાઢીએ તો આપણી જેમ જેમ ધાર નીકળતી ને એમ આપણે સતત અપડેટ થઈ કરીએ એટલે જ્યારે આપણા સંકુલ શિક્ષણ સંકુલો આ બધા આપણા ટ્રસ્ટીઓ અથવા આપણા તો આપણા શિક્ષણવિદો આવા જયારે કાર્યક્રમો ગોઠવતા હોય તો આજે તમે કાલે જાણ કરી હશે કે ભાઈ આ પ્રોગ્રામ છે ને તમારે 1 કલાક જોડાવાનો છે તો જે શિક્ષકના મનમાં એવો વિચાર આવે છે ચલો 1 કલાક કંઈક આપણને નવું મળશે તે સાચા અર્થમાં શિક્ષક છે અને જે શિક્ષકના મનમાં આવો વિચાર આવે છે કે આ શું બધું હતી શું કરો ખોટો 1 કલાક ટાઈમ બગાડવું તો સમજી લેવું કે તમે શિક્ષકને લાયક નથી કારણ કે તમારા અંદર કોઈ શીખવાની ધગશ નથી
तो शिक्षक तो जीवन भर शिक्षक रहेवो जोईए। એટલે અબ્દુલ કલામને જ્યારે પ્રશ્ન કરે કે હવે તો બધું પૂરું થઈ ગયું, રાષ્ટ્રપતિ થઈ ગયા, બધા એવોર્ડ મળી ગયો, ભારત રત્ન એવોર્ડ મળ્યો, કશું બાકી નથી, આખા વિશ્વમાં માન સન્માન, તો કલામ સાહેબ હવે કઈ બાકી રહેશે? ત્યારે કલામ સાહેબ એમ કહ્યું કે મરતા પહેલા એકવાર ચંદ્ર પર આંટો મારવો છે। તો મને લાગે છે કે આ શિક્ષક છે કે જે છેલ્લી ક્ષણ સુધી, તમે જુઓ તો અબ્દુલ કલામનું શરીર દેહ જયારે છૂટ્યો ત્યારે છેલ્લી ઘડીએ પણ લેક્ચર આપવા જતા, અને લેક્ચર આપવા જતી જતી વખતે પડ્યા, અને એ સાચું શિક્ષક છે કે એના મૃત્યુની છેલ્લી ક્ષણ પણ એનું લેક્ચર આપતા। હું હંમેશા એવું વિચારું કે આ શરીર દેહ છૂટે તો છેલ્લું મારું લેક્ચર ચાલતું હોય ને છૂટે, ત્યાં સુધીમાં જ આપણે પ્રશિક્ષક છીએ તો જીવનભર શિક્ષક રહીએ, જીવનભર નવું નવું શીખીએ અને જીવનભર નવું નવું લઈએ। જે દિવસે આપણને એમ લાગે કે હવે મને બધું આવડે છે, એ દિવસે આપણા જીવનમાં ફૂલ સ્ટોપ આવે છે, પૂર્ણ વિરામ આવી જાય છે, અને પછી જીવનમાં કશું રહેતું નથી, વિકાસ જેવું ત્યાં આપણે સ્ટોપ થઈ જાય છે। તો મને લાગે છે કે આ એક શિક્ષક માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે આપણે સતત શીખતા રહીએ, એક નવું નવું શીખતા રહીએ। મેં અહીંયા સ્ક્રીન ઉપર કેટલાક પુસ્તકો મૂક્યા છે, આ બધા પુસ્તકો તમે વાંચ્યા હશે તો મને બહુ ગૌરવ થાય। પહેલું છે આપણે આપણા બાળકોની નજરે, એની 1 લાખ કોપી વેચાઈ છે, અને તમે ક્યારેક વાંચ્યું તો તમને એક નવું ઇન્સાઇટ મળશે કે આપણે બાળકો સાથે કેવી રીતે બિહેવ કરીએ છીએ। બીજું સ્વતંત્રતા નહીં કે સ્વેચ્છાચાર, આ ઓએસિસ પ્રકાશન છે, પણ આ મને એટલે ગમે છે કે આપણને કોઈ પ્રશ્ન થાય કે બાળકોને શિક્ષા કરવી જોઈએ કે ના કરવી જોઈએ, એટલે ક્યાં ફ્રીડમ આપવી જોઈએ, ક્યાં કંટ્રોલ કરવા જોઈએ, તો વિવેક શું થાય, તો આમાંથી થોડા ઘણા આપણને વિચારો મળશે। કેટલું વિદેશનું છે એટલે આપણને લાગુ ના પડે આપણી સંસ્કૃતિ પ્રમાણે, પણ જેટલું કામનું છે એટલું એમાંથી લઈ લેવાનું। બીજું પુસ્તક છે આ બોલીએના પુસ્તક, એવું છે કે કોઈ પણ વિપરીત સ્થિતિમાં પોઝિટિવ કેમ રહેવું, આ સુધામૂર્તિના પુસ્તકો છે, એમની વાર્તાઓ છે, શામનીમાં આ ગુણવત્તા સગર શિક્ષણ કે શિક્ષક આ પુસ્તકમાં લખ્યું છે ટીચરો માટે। હરીફાઈ મુક્ત ભાઈ બહેન આ પણ એક બહુ સરસ પુસ્તક છે કે આપણે કેવી રીતે આપણા બાળકોને કોમ્પિટિશનમાંથી મુક્ત રાખવું, તો ચાલશે તમે બધાના સિલેબસમાં તમારા બધાના હોય, આ તો આ બધા ઘણા બધા પુસ્તકો છે, તો મને લાગે છે કે આ બધા પુસ્તકો આપણે વાંચીએ તો આપણા સતત ધાર આપણા મનને નીકળતી રહે। હવે જયારે આપણે વાત કરીએ છીએ, મને લાગે છે કે સમય ઓછો છે, બીજી વાત કરું કે આપણા આપણી અંદર જે પરિવર્તન આવે છે એ 5 આપણી મુખ્ય ઇન્દ્રિયો છે એમાંથી પ્રવેશ થાય છે, તો આંખોથી જોઈએ છીએ, સાંભળીએ છીએ, સ્પર્શ કરીએ છીએ, સુંઘીએ છીએ, અને ત્વચાથી, તો આ બધામાંથી આપણી અંદર માહિતી આવે છે, અને આ માહિતી જે છે એ આપણા બ્રેઇન છે, મગજ છે, ન્યુરોન્સ છે, એમાં ગોઠવાય છે વન બાય વન વન બાય, તો એક પછી એમાં ન્યુરોન્સની અંદર ગોઠવાય છે। તો દાખલા તરીકે પહેલી વખત મેં તમે આપણી સ્કૂલમાં આવ્યો અને મને બતાવ્યું કે આને ગુલાબ કહેવાય, તો ગુલાબને હું જોઉં છું, ગુલાબને હું સૂંઘું છું, ગુલાબને હું સ્પર્શ કરું છું, અને ગુલાબની એક પાંદડી મોઢામાં નાખીને ચાખી પણ લઉં છું, એટલે આ બધી ઇન્દ્રિયો મારી કામ કરી અને મારા બ્રેનની અંદર ન્યુરોન્સમાં ગોઠવી, કારણ કે ગુલાબ કહેવાય, રોઝ કહેવાય। હવે એ બધી ઇન્દ્રિયોથી અંદર એન્ટ્રી થઈ ગઈ, એટલે પછી આજે 50 વર્ષ થયા, અને આજે 50 વર્ષ પછી તમે જયારે મને ગુલાબ બતાવો છો અને મને પૂછો છો કામ શું કહેવાય, એટલે હું કહીશ ગુલાબ। તો આવી રીતે આપણા આપણા જુદી જુદી જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો દ્વારા આપણા અંદર ન્યુરોન્સમાં બધી ઇન્ફોર્મેશન ભેગી થાય છે, માહિતી ભેગી થાય છે। હવે જેવી ઇન્ફોર્મેશન ભેગી થાય, જે પ્રકારની એક ફોલ્ડર બને, એ પ્રકારે વિચારે છે અને એ પ્રકારે ઓપરેટ થાય છે। તો આપણા ઇન્દ્રિયો જે છે, આપણા જે ફોલ્ડરો છે, એ ફોલ્ડરોને આધારે આપણે દુનિયા જોઈએ છે અને સ્વીકારીએ છીએ, એટલે કેટલીક વખત એવું બને કે તો કેટલીક વખત એવું બને કે આપણે આપણા બધા ફોલ્ડરોને આધારે આપણે દુનિયા જોઈએ છીએ, તો બચપનથી હું મોટો થયો ત્યાં સુધી મને કેવા પ્રકારના ફોલ્ડર મળ્યા, તો હું જે ઘરમાં જન્મ્યો એ ઘરમાં જયારે હું નાનો હતો ત્યારે મારા દાદા બરોબર સમજણ, એટલે ઇન્દ્રિયો આપણી સ્ટાર્ટ થઈ, અલગ અલગ ગ્રાસ્પિંગ સ્ટાર્ટ થઈ, તો ઘરમાં દાદા રમતા રમતા દાદાના ખોળામાં બેસી ગયો, દાદાએ ખોળામાં બેસાડ્યો, દાદાએ પછી સામે માતાજી ખોડિયારમાંની મૂર્તિ હતી એટલે એમને બે હાથ જોડાયા અને એમને કહ્યું કે બેટા જેજે કરો જેજે, એટલે મેં જેજે કર્યું અને સામે ખોડિયારમાંનો ફોટો વારંવાર જોયો, એટલે જે ઘરમાં જન્મ્યો એટલે હું ઓટોમેટિક હિન્દુ બની ગયો, ઓટોમેટિક એ જે ખોડિયારમાં છે કુળદેવી બની ગયા, એની પૂજા થઈ ગઈ, હું હિન્દુ બની ગયો। થોડોક મોટો થયો એટલે ઘરમાં બધું વાતાવરણ એવું હતું, ઘરમાં માટલા બનતા હતા એટલે હું જ્ઞાતિ બની ગયો, કુંભાર બની ગયો। થોડોક મોટો થયો 5 વર્ષનો એટલે સામે ગુજરાતી સ્કૂલની શાળા હતી એમાં મને ભણવા મૂક્યો,
અને ત્યાં પછી ભણાવવાનું સ્ટાર્ટ થયું તો કમળનો એ વખતે કમળ હતું, પછી સરકાર બદલાઈ એટલે કમળ કાઢી નાખ્યો, હવે કબૂતર આવે છે, કબૂતરનો હું કમળનો ક ભણ્યો. તેવી રીતે પાછું મગજમાં ફિટ થયું કે હું ગુજરાતી છું. પછી ધીરે 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 આ બધા ફોલ્ડરો ભેગા થતા ગયા થતા ગયા થતા ગયા. આજે હું 50 વર્ષનો થયો, તો 50 વર્ષની અંદર મારી અંદર જેટલા પ્રકારના ફોલ્ડરો છે એ બધા ફોલ્ડરોનો આખો એક સંગ્રહ છે, અને ફોલ્ડરના આધારે મારી દ્રષ્ટિ છે અને દ્રષ્ટિને આધારે દુનિયા છે. તો દુનિયા જેવી છે એવી હું જોતો નથી, પણ મારા અંદર જે આ ન્યુરોન્સ છે, મારી અંદર આ ન્યુરોન્સમાં ઇન્ફોર્મેશન ભેગી થઈ છે, મારો જે દ્રષ્ટિકોણ બન્યો છે દુનિયાને જોવાનો, એના આધારે હું દુનિયાને વર્લ્ડને જોઉં છું. એનો અર્થ એમ થયો કે દુનિયા જેવી છે એવી હું જોતો નથી, પણ સામે મારા અંદર જે ઇન્ફોર્મેશન ભેગી થઈ છે મારા અંદર અલગ અલગ પ્રકારની, એના આધારે હું વર્લ્ડ જોઈ રહ્યો છું. તો મારે દુનિયાને જે જોવાનો દ્રષ્ટિકોણ છે એ એના બેઝ ઉપર બને છે. આનો અર્થ એમ થયો કે આપણે જેને સત્ય માનીએ છીએ એ સત્ય નથી. ત્યાં સુધી એ વહેમમાં રહીએ છીએ કે હું સાચો, મારી જ્ઞાતિ સાચી, મારો ધર્મ સાચો, મારો સંપ્રદાય સાચો, મારો દેશ સાચો. હકીકતમાં તો આ બધા એક જુદા જુદા જાત જાતના ફોલ્ડરો છે, અને આ ફોલ્ડરો જે છે એટલા સ્ટ્રોંગ છે કે આપણે મરીએ ત્યાં સુધી આ ફોલ્ડર ચેન્જ થતા નથી, અને ફોલ્ડરથી જ આપણે મૃત્યુ પામીએ છીએ. તો ક્યારેક હું વિમાનમાં બેસું, પ્લેનમાં ક્યારેક બહાર જઉં આઉટ ઓફ અમદાવાદ, ત્યારે આખા અમદાવાદમાં વિમાન આમ આટો મારે રાઉન્ડ મારે, ત્યારે ઉપરથી અમદાવાદનું દ્રશ્ય જોઉં ત્યારે એમાં ચર્ચ પણ દેખાય, એમાં મસ્જિદ પણ દેખાય, એમાં મંદિર પણ દેખાય, એમાં બધું અલગ અલગ આખું અમદાવાદ દેખાય, મુસ્લમ પણ દેખાય, બંગલા પણ દેખાય, બધું દેખાય. તો ઉપર પ્લેનમાંથી જયારે હું જોઉં છું ત્યારે આખા અમદાવાદનો નજારો મને દેખાય છે, ત્યારે મને એ સમજાય છે કે નીચે જેને હું માનું છું એ અમદાવાદ નથી, અમદાવાદ તો આખું સમગ્ર અમદાવાદ છે, એમાં બધું આવી ગયું. તો આપણે જેને માનીએ છીએ એક પાર્ટ છે લાઈફ જીવનનો, પણ સમગ્રતાથી જ્યાં સુધી જોવાની દ્રષ્ટિ આવતી નથી આપણી, ત્યાં સુધી આપણા અંદર બાયસ બને છે, અને એટલે આપણી જે જોઈએ છે એ ટૂંકી દ્રષ્ટિ બને છે આપણી, અને એના બાયસના આધારે આપણે મૂલવતા હોઈએ છીએ, જોતા હોઈએ છીએ. તો જે દિવસે આપણી દ્રષ્ટિ એવી બને કે હું આખા વર્લ્ડને જોઈ શકું ઉપરથી, એરિયલ શોટ એટલે ટાવરથી આખા વર્લ્ડને જોઈ શકું, કદાચ મારી એક દ્રષ્ટિ નવી બનશે, અને એ દ્રષ્ટિ બને છે ત્યારે પછી હું મારી અંદર પોઝિટિવિટી ઉભી થાય છે. આપણે દર વખતે વાતો કરીએ છીએ કે પોઝિટિવ બનાવો, પોઝિટિવ બનાવો, પણ પોઝિટિવ એમનેમ થોડું બનાય છે, દરેક પોઝિટિવ બનવું છે, પણ કેવી રીતે બને? તો સમગ્રતા આપણા અંદર લાવવી પડે. આ સમગ્રતા કેવી રીતે આવે? કે દ્રષ્ટિ વિકસાવવી પડે. દ્રષ્ટિ કેવી રીતે વિકસાવવી પડે? તો ઉપર જવું પડે, ઉપરથી બધું જોવું પડે વર્લ્ડ. તમે સ્કૂલમાં એક વિષયના એક મેથ્સના ટીચર બનો છો તો મેથ્સ પૂરતું જ વિચારો છો, તમે એક ગુજરાતીના ટીચર બનો છો તો ભાષા પૂરતું જ વિચારો છો, પણ જ્યારે તમે આચાર્ય બનો છો ત્યારે તમે આમ થોડું સમગ્રતાથી જુઓ છો, પણ તેમ છતાં તમે સ્કૂલના ટ્રસ્ટી બનો છો તો પછી એમાં આચાર્ય પણ આવે, ટીચરો પણ આવે, પટ્ટાવાળા પણ આવે, સામે પેલા ગેટ ઉપર ઉભા છે સિક્યુરિટી વાળા ભાઈ એ પણ આવે, પેરેન્ટ્સ પણ આવે. એક ટ્રસ્ટી બનો તો ખ્યાલ આવે કે આખી સમગ્રતાથી તમારે જોવું પડે છે. એટલે આપણે જયારે કોઈ એક કામ કરતા હોય તો આપણને એમ લાગે કે આ ટ્રસ્ટીની ખબર નથી પડતી ને નામ કરવું જોઈએ, પેરેન્ટ્સની ખબર નથી પડતી ને નામ કરવું જોઈએ આ, પણ એ જયારે આપણે ઉપર ઉઠીએ છીએ ત્યારે બધાનો રોલ જોઈએ છે, અને આ બધાનો રોલ જોઈએ છે ત્યારે આપણને સત્ય સમજાય છે. એટલે સમગ્રતાથી જોવાની દ્રષ્ટિ આવે તો વિરોધ ના આવે છે. કોઈ આપણો નવો મુદ્દો મુકાય છે, કોઈ આપણા પ્રિન્સિપાલે મૂક્યો, કોઈ ટ્રસ્ટીએ મૂક્યો, કોઈ વાત મૂકી, તો આપણે ફટ દેને અંદરથી વિરોધ ના થાય, આપણા વિસ્તારનો ના થાય, આપણા લોકો ના કરે, આપણો આમ છે એવું ના, થોડુંક વિચારીએ એ દ્રષ્ટિ ઉભી થાય છે આપણી. તો વિરોધનું શમન થાય છે, અને વિરોધનું શમન થાય છે એટલે પોઝિટિવિટી આવે છે. એકચ્યુઅલી નેગેટિવિટી બીજું કશું નથી, આપણી અંદર ફોલ્ડરનો અભાવ છે. હું બીજી રીતે વાત કરું એક ઉદાહરણ સાથે કે મારા હાથમાં માર્કર પેન છે, મારા હાથમાં આ પેન છે, અને હું જયારે કોઈને પ્રશ્ન કરું કે ભાઈ આ શું છે મારા હાથમાં આ માર્કર પેન, આ છે મારી પાસે, મારા પાસે આ લેપટોપનું આ પ્રેઝન્ટર છે, હવે આ પ્રેઝન્ટર હું તમને પૂછું કે આ શું છે મારા હાથમાં શું છે, એટલે તમે તરત કહેશો સર આ તો પ્રેઝન્ટેશન છે સુરેશ ભાઈ, પ્રેઝન્ટર છે. હવે હું એમ પૂછું કે આ પ્રેઝન્ટર ખરેખર ક્યાં છે, તો તમે કહો તમારા હાથમાં, હાથમાં છે કે આંગળી ઉપર છે, તમે એમ કહેશો આંગળી ઉપર છે, પણ ખરેખર પ્રેઝન્ટર જે છે એ ન તો હાથમાં છે ન તો આંગળી ઉપર છે, આ પ્રેઝન્ટર જે છે એ એકચ્યુઅલી તમારા માઇન્ડમાં છે, કારણ કે પ્રેઝન્ટર જોયું છે પહેલા, અને પ્રેઝન્ટર જે છે એ તમારા માઇન્ડમાં ન્યુરોન્સમાં એક ઇન્ફોર્મેશન ભેગી થઈ ગઈ છે કે આને પ્રેઝન્ટર કહે, અને આમાંથી જે લોકો બહુ ટેકનોલોજીથી ઓપરેટ નથી એને હું બતાવું અને શું કહેવાય, તો કદાચ પ્રેઝન્ટર શબ્દ ના આવડે કારણ કે મેં પહેલી વાર જોવે છે. તો એનો અર્થ એમ થયો કે પહેલી વાર જોવે છે તો એ ઇન્ફોર્મેશન નથી. હવે હું આદિવાસી વિસ્તારમાં જોઉં, દક્ષિણ આપણા આફ્રિકાના, અને આફ્રિકાના આદિવાસી વિસ્તારમાં જઈને આમ બતાવું કે આને શું કહેવાય, આ પ્રેઝન્ટરને બતાવું કે આને શું કહેવાય, એટલે કોઈ પણ આદિવાસી છે એ આમ ઉભો થઈને આ મદદ પર એમ કહેશે કે આને પ્રેઝન્ટર કહેવાય,
એની જિંદગીમાં જોયું જ નથી. તો એ શું બોલશે? એ વિચારશે કે આવું લાકડું આપણા જંગલમાં ક્યાંથી આવ્યું, આવા બ્લેક કલરનું, આવું તો કોઈ ઝાડ છે જ નહીં. કારણ કે એ ઇન્ફોર્મેશન એના બ્રેઇનની અંદર ન્યુરોન્સમાં નથી. એટલે એ વિચારશે કે ચાલો આપણે આ તો કંઈક નવું ઝાડ છે, આ ભાઈ છે કોઈક બીજો આદિવાસી છે, કારણ કે એ નવું લાકડું લઈને આવ્યો. તો એ લોકો અંદર અંદર આ પ્રકારની વાત કરશે. હવે ધારો કે હું એને સમજાવું કે મારા હાથમાં છે ને આમાંથી હું બટન દબાવીશ એટલે સામે જે સ્ક્રીન દેખાય છે એમાં ઓટોમેટિક ચેન્જ થશે, આવી બધી વાતો કરું તો એ જે દક્ષિણ આફ્રિકાના આદિવાસીને કેવી લાગે? એ મનમાં એવું વિચારે કે આ માણસ ગાંડો લાગે છે, કે મેન્ટલી તકલીફ છે, અહીંયા બટન દબાવવાથી ક્યાં કેવી રીતે બદલાય? કારણ કે વચ્ચે દોરડા તો છે નહીં, વચ્ચે વાયર તો છે નહીં. કારણ કે એ બધું ઇન્ફોર્મેશન એના બ્રેનમાં નથી, એના ન્યુરોન્સમાં નથી. તો એ મારી વાતનો વિરોધ કરશે. અથવા હું બહાર ક્યાં જઈશ, મારો પ્રોગ્રામ પૂરો થઈને બહાર જઈશ એટલે પેલા અંદર અંદર શું વાતો કરશે, ક્યાં ક્યાંથી ઉઠાવી લાવ્યા છે આને, એને કઈ ખબર પડતી નથી, વાયર વગર તો મારી વાતચીત થતી હશે, આમ છે, અને મારી કુથલી કરશે, મારી નિંદા એ લોકો અંદર અંદર કરશે. ખ્યાલ આવે છે? હવે બરાબર સમજજો આ વાતને. એટલે પેલા લોકો જે કુથલી કરે છે, મારી જે નિંદા કરે છે, એકચ્યુઅલી પ્રોબ્લેમ ક્યાં છે? તો પ્રોબ્લેમ મારામાં નથી, પ્રોબ્લેમ એ ન્યુરોન્સ એમની અંદર નથી, એ ઇન્ફોર્મેશન એમની અંદર નથી. તો આપણા ટીચરોના પ્રોગ્રામમાં કોઈ બહારથી કોઈ તજજ્ઞ કશીક વાત કરે છે અને આપણને શિક્ષકો બ્રેકમાં બહાર જઈને અંદર અંદર વાતો કરીએ કે આ બધું ના થાય, આ તો મોટી વાતો છે, તમે અમારા સ્કૂલમાં આવો તો ખબર પડે, તો એનો અર્થ સિમ્પલ એટલો થાય કે એ ન્યુરોન્સ નથી, કારણ કે તમે એવું જોયું નથી, એ ઇન્ફોર્મેશન નથી. તો આપણે જ્યારે વિરોધ કરીએ છીએ કોઈ પણ બાબતનું, કોઈ પણ બાબતનો વિરોધ કરીએ છીએ, તો હકીકત શું થાય છે? રિયાલિટી તમે જુઓ તો એ રિયાલિટી એ છે કે જેનો પણ વિરોધ કરીએ છીએ એ ઇન્ફોર્મેશન આપણા બ્રેનની અંદર નથી, એ ન્યુરોન્સ આપણી અંદર ઇન્ફોર્મેટિવ અંદર બન્યું નથી, એટલા માટે વિરોધ થાય છે. એનો અર્થ એમ થયો કે જ્યારે જ્યારે આપણે કૂદી કૂદીને આખા બધાની વચ્ચે વિરોધ કરીએ છીએ, તો એ વિરોધનો અર્થ ફક્ત એટલો જ થાય, એ વિરોધનો અર્થ ફક્ત એટલો જ થાય કે હું મારી જ અજ્ઞાનતાનું બધાની વચ્ચે પ્રદર્શન કરું છું. સિમ્પલ વસ્તુ છે. હવે ભીમસિંહભાઈ મને પ્રશ્ન કરે કે સુરેશભાઈ, અહીંયા બાજુમાં મને પેટ્રોલ પંપ મળ્યો છે સરકારી, અહીંયા મારા મેં એપ્લિકેશન કર્યું હતું, તો સુરેશભાઈ મારે બહુ ટ્રાય કરવો છે કે અહીંયા પેટ્રોલ પંપમાં બધી બેરો રાખી છે, તો તમારો શું અભિપ્રાય છે? હવે આવું મને પ્રશ્ન કરે છે. એટલે મારો હું જે સેટેલાઇટમાં પહેલા રહેતો ત્યાં જોધપુર ચાર રસ્તા સિવરનની ચાર રસ્તાનો પેટ્રોલ પંપ છે, ત્યાં બધી બહેનો જ કામ કરે છે. હવે હું રોજ પેટ્રોલ પૂરાવું છું એટલે બહેનો જ પેટ્રોલ પૂરે, બહેનો મારું કાર્ડ શિફ્ટ કરે, પેમેન્ટ લે. ભીમસિંહભાઈ જયારે મને આવો પ્રશ્ન કરે કે સુરેશભાઈ મારા આ ધંધો કરાય, બધા બહેનોને જ રાખવા છે, આવો પ્રયોગ કરું છું કરાય, તો મારો જવાબ શું હોય? તો તમે સિમ્પલી કહેશો કે તમે એમ જ કહેશો કે હા કરાય ભીમસિંહભાઈ, બિલકુલ કરાય, અને તમારી ઈચ્છા હોય તો આવો અહીંયા અમદાવાદ મારી ત્યાં, અને હું તમને સિવરેજની લઈ જાઉં પેટ્રોલ પંપ પાસે, અને પેટ્રોલ પંપના માલિકને મિલન કરાવો અને માલિકને પૂછી જવો બહેનો સાથેનો અનુભવ કેવો છે. હવે કારણ કે હું રોજ પેટ્રોલ પુરાવવા જઉં છું અને ફોલ્ડર બધા મારા માઇન્ડની અંદર છે, એટલા માટે મારો આન્સર આવે છે, પણ મારા અંદર કોઈ આવું ફોલ્ડર છે નહીં. અને ભીમસિંહભાઈ મને પ્રશ્ન કરે છે, સુરેશભાઈ મારો પેટ્રોલ પંપ છે ને મારા બહેનોને રખાય, તો મારો પહેલો આન્સર શું હોય? રખાતું છે ભીમસિંહભાઈ, એમાં તો બધા ડ્રાઈવરોએ આવે ને, ટ્રકના ડ્રાઈવરોએ આવે ને, બધી બહેનો હોય ને, તો બહેનો આ બધું ના કરી શકે, એમાં ફાસ્ટ કરવું પડે ને, સ્વીપ કરવું પડે ને, કાર્ડ આ કરવું, તો બહેનોનું કામ નહીં. તો હું જયારે એમ કહું છું બહેનોનું કામ નહીં, તો એનો અર્થ એમ થયો કે બહેનોની કેપેસિટીનો પ્રશ્ન જ નથી, પ્રશ્ન ફોલ્ડર નથી મારી અંદર, મારી અંદર એ ફોલ્ડર ડેવલપ નથી થયું. એ ડેવલપ થાય તો માન, આજથી 15 વર્ષ પહેલા કોઈ એમ કે બેન પાયલોટ થાય, જ્યારે કિરણ દીદી પહેલા આઈપીએસ બન્યા, એ પહેલા આખા ભારતના પુરુષો અને સ્ત્રીઓના માઇન્ડમાં નહોતું આવતું કે એક સ્ત્રી આઈપીએસ બની શકે, એક સ્ત્રી આખી પરેડ લીડ કરી શકે કેટલા કિલોમીટર ચાલવાનું. તો કિરણ દીદીએ આખા ભારતના પુરુષો સ્ત્રીઓ બધાના ફોલ્ડર ચેન્જ કરી દીધા, એક નવો ન્યુરોન્સ દાખલ થઈ ગયો કે યસ આ પોસિબલ છે. તો કોઈ પણ બાબતનો નવું કંઈ પણ કરીએ તો આ સંભવ બને. હવે બીજીભાઈ મને કહ્યું કે આપણા પેલા ડુંગરાની અંદર અમે એક સરસ પ્રકારનું ડિફરન્ટ પ્રકારનું કરવા શિક્ષણ ઉપર પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ. હવે જેને જેને આવા પ્રયોગ ક્યાંક ને ક્યાંક જોયા છે, બીજીભાઈને એમ કે બહુ સરસ જોરદાર, એમાં કંઈ યોગદાન પણ આપશું, આ બધું કરશું. પણ જેને આવું જોયું છે એ શું કહે છે? ના થાય ત્યાં એ વિસ્તારમાં વિદ્યાર્થીઓ ક્યાંથી આવશે, સંખ્યા કેવી રીતે થશે, કારણ કે એની ફોલ્ડર નથી. એટલે જે લોકો રિસ્પોન્ડ કરે છે એને એકચ્યુઅલી ફોલ્ડર ના, એટલે એ પ્રકારે વાત કરે. તો આપણે આટલું સમજી લઈએ કે જ્યારે જ્યારે આપણે વિરોધ કરીએ છીએ તો એ ફોલ્ડર આપણી અંદર નથી. તો આજથી આપણે બધાની મીટિંગ ચાલતી હોય એમાં ફટાફટ જ્યારે વિરોધ કરીએ ને, એ પહેલાં 3 સેકન્ડ આ ઉભા રહીને વિચારી લેવાનું કે સુરેશભાઈ આપણને કીધું છે કે હું આ વિરોધ કરું છું આ બાબતમાં લઈને, તો પેલા વિચારી દીધું લો, અરે મારો અનુભવ નથી, એનો અર્થ એ થોડો છે કે એવું દુનિયામાં બનતું નથી, વર્લ્ડમાં બનતું નથી. કેટલા ભાત ભાતના જાત જાતના પ્રયોગો, હું એક બીજું એક અલગ એંગલથી લાઈફને આપણે
વિચારવું પડે. આપણે શું છે, એક દ્રષ્ટિ કિંચે ને તો બીજી દ્રષ્ટિ છુપાઈ જાય. હું પ્રાથમિક સ્કૂલમાં શિક્ષકો સાથે લોંગ ટર્મ, હું જનરલી જે સ્કૂલ સાથે કામ કરું એમાં હું અપેક્ષા રાખું કે ભાઈ એક વર્ષ કામ કરીએ, કારણ કે આવા એક બે પ્રોગ્રામ થાય તો એની કન્ટિન્યુટી ના આવે. હું પ્રાથમિકમાં દર મહિને જો તો એક બેને મને પ્રશ્ન કર્યો કે મારા ક્લાસમાં 40 છોકરા છે, એમાં બે છોકરા તો એવા છે કે કોઈ દિવસ હોમવર્ક જ નહીં લાવતા. અને તમે એમ કહો છો એક બધું શિક્ષા નહીં કરી, પ્રેમથી આમ કરવું તેમ કરવું, હવે આમાં મારે શું કરવું? એટલે મેં કહ્યું કે નાનો પ્રયોગ કરો. એ બે બાળકો જે હોમવર્ક નથી લાવતા એને તમારે કશું લખી જવાનું, ખખડાવવાનું એવું નહીં, પણ એમના ખભા પર સ્પર્શ ટચ કરવાનું. ખભા પર ટચ કરવાનું, હા કશું જ નહીં કહેવાનું, ટચ કરવાનું. અને એમ કહેવાનું કે અચ્છા છો બેટા નથી લાગ, એ કારણ હતું. એટલે જૂઠું બોલે તો જૂઠું બોલે, તમે બહુ ચિંતા નહીં, બોલવા દેવાનું જૂઠું. અને પછી કેમ કે સારું બેટા તો એક કામ કર, અમારા રિસેસમાં હું ક્લાસમાં રિસેસમાં તે આવીને મારી જોડે આવતી અથવા તો કાલે લેતું, અને ટચ કરવાનું ખબર પડે આવો તમે પ્રયોગ. તો એમણે પ્રયોગ કર, બીજા મહિને હું ગયો, મેં પૂછ્યું શું થયું, મને કે હોમવર્ક લાવતા થઈ ગયા. તો હવે એમાં કશું શબ્દો નથી, ભાષા નથી, તો સ્પોર્ટ્સ દિશે ને પણ એક ભાષા છે, એ પણ એક ફોન નંબર. એક સ્પોર્ટ્સથી પેલા બાળક મહેસૂસ કરે છે, માં જેવું ફિલિંગ કરે છે ટીચરમાં, તેનામાં ચેન્જ આવે છે, પરિવર્તન આવે છે. એક ટીચરે મને પ્રશ્ન કર્યો કે તમે એમ કહો છો શિક્ષા જ નહીં કરવાની. મેં કીધું એવું નથી કીધું શિક્ષા નથી કરવાની. એક છોકરાને ભાણવડની આ સ્કૂલમાં એડમિશન લેવું કે આ સ્કૂલમાં એડમિશન લેવું એનો એનો અધિકાર છે, એની સ્વતંત્રતા છે. પણ એક વખત મારી સ્કૂલમાં એડમિશન લે પછી મારા 4 અબ ક ડ માંથી સેમા મૂકવું હોય તો મારું મેનેજમેન્ટ નક્કી કરે એના પ્રમાણે, મારી વ્યવસ્થા પ્રમાણે. અને એ ક્લાસની અંદર આવ્યા પછી બાળક પાસે પછી ચોઈસ નથી, પછી જે વિષય આવે એને ભણવું પડે, પછી એને એમાં ભણવું પડે, કાં પછી સ્કૂલમાં ના આવે, નંબર બે માંથી તો ત્યાં સ્વતંત્રતા ના હોય. જયારે આપણે સામાજિક રીતે કામ કરીએ છીએ તો ફ્રીડમ થોડી હોય, પછી એ આપણે એડજસ્ટ કરવું પડે. તો આ બહુ મહત્વની બાબત છે કે એનો વિવેક જે છે એ આપણે કેવી રીતે એસ્ટાબ્લિશ કરીએ. તો એક ટીચરે મને કહ્યું કે આ છોકરાઓ 7મા ધોરણના છોકરાઓ છે અને એને પનિશમેન્ટ કર્યું, બેન્ચીસ ઉપર ઉભા રાખ્યા, આમ કર્યું તેમ કર્યું, પણ તેમ છતાં હોમવર્ક નથી લાવતા. તો એને પનિશમેન્ટ મારે કરવું છે, તમે મને નવી પદ્ધતિ બતાવો પનિશમેન્ટની. તો મેં કીધું બહુ સિમ્પલ પનિશમેન્ટની પદ્ધતિ બતાવું છું, ટ્રાય મારા અમારે શું કરવાનું. એમને એક દિવસ છે ઉઠાઈને કેજી બેસાડ્યો, એમને કહી દઉં તમે હોમવર્ક નથી લાવ્યા, આજે તમારે કેજી બેસવાનું, જે દિવસે હોમવર્ક ના લાવો એ દિવસે કેજી બેસવાનું. એથી ફરક જોવો ને તમે જોયું. હવે એક દિવસ એમને ઉઠાઈને કેજી બેસાડે, હું મહિના પછી ફરીથી ગયો, પછી મેં પૂછ્યું કે કેવું છે, સીધા દોર છોકરાઓ. મેં કીધું કેમ કે એક જ દિવસ કેજીમાં બેસાડ્યા અને કેજીનું જે ભણવાનું આવે અને છોકરાઓને જે પથારી ફરી ગઈ આખો દિવસ, કારણ કે કેજીનું ભણવું પડે 7મા ધોરણમાં, એટલે એવા હલી ગયા. બીજા દિવસથી મેડમ અમે હોમવર્ક લાવીશું પણ આમને કેજીમાં નામ મૂકવા જતા. હવે આ પણ શિક્ષાની એક પદ્ધતિ છે, તેવું એનો અર્થ એ નથી કે આપણે નહીં કરવું. તો આપણે ડિફરન્ટ ડિફરન્ટ પ્રયોગો સાથે પ્રયોગશીલ માણસો, પણ આ બધું આપણને ખ્યાલ ત્યારે જ આવે કે સતત વાંચીએ, સતત શીખ, બધા લોકોને સાંભળીએ, પ્રયોગશીલ લોકોને સાંભળીએ, તો મને લાગે છે કે આપણે કરી શકીએ. મને ભીમસિંહભાઈ હમણાં એવો વિચાર આવ્યો છે કે ગુજરાતના જે પ્રયોગશીલ શિક્ષકો છે એનો હું એક દિવસનો એક આખો અહીંયા અમદાવાદનો પ્રોગ્રામ કરવા જઈ રહ્યો છું, અને હું આપને જાણ કરીશ તો આપ ચોક્કસ એમાં પધારજો. તો જે પ્રયોગશીલ શિક્ષક પ્રેઝન્ટેશન કરે એક એક કલાક કે તમે શું પ્રયોગો કરો છો તમારી સ્કૂલમાં, તો આપણે એમાંથી એક બે ગમી જાય તો આપણે આપણી સ્કૂલમાં કરી શકીએ. જે સારું છે તો આપણે સ્વીકારીએ, દરેકમાંથી જે બેસ્ટ છે હે ને. તો મને લાગે છે કે આ આપણે કરીએ. તો આજે મને લાગે છે કે હવે આપણો સમય મારો પૂરો થાય છે અને મને જે આપ્યું હતું, પણ બે મુદ્દા પર વાત કરી તો 15-1 મુદ્દાઓ છે, બાકીના મુદ્દાઓ પર આપણે પછી વાત કરીશું. પણ 10-15 મિનિટ મેં સાહેબને કહ્યું હતું કે આપણે થોડું કોઈના પ્રશ્નો, કોઈ વાતચીત કરવી હોય, થોડું સંવાદ કરવો હોય તો આપણે શિક્ષકો સાથે પણ કરીએ. તો મેં તમને જે વાત કરી એમાં બે આજનો જે સંદેશો લેવાનો છે, એમાં પહેલો સંદેશો આપણે એ લેવાનો છે કે કોઈ પણ માણસ જ્યારે ઓપરેટ થાય છે ત્યારે આપણે તરત જ એ રીતે વિચારવાનું છે કે આ માણસ આવી રીતે ઓપરેટ કેમ થાય છે. મારી વાઇફ જે છે એ ઓપરેટ થાય છે તો હું તરત વિચારું કે મારી વાઇફ આ રીતે કેમ ઓપરેટ કરે છે, કેમ આ રીતે જવાબ આપે છે, કારણ કે એનું શોલ્ડર છે. શોલ્ડર કેવી રીતે છે, 25 વર્ષ એના પિયરમાં હતી, તેના માતા પિતા આસપાસ શિક્ષકો બધી વાતો બધું એના અંદર આવેલું છે. તો એ બધું એના જે ન્યુરોન્સ છે એની જે ઇન્ફોર્મેશન છે એ મારાથી ભિન્ન છે. તો મારી વાઇફ અથવા મારો હસબન્ડ જે છે એ અલગ છે. તો મારો હસબન્ડ 25 વર્ષથી અલગ અલગ ઇન્ફોર્મેશન એના માઇન્ડમાં આવી છે, એના બ્રેનમાં, અને એના લીધે એની દ્રષ્ટિ બની છે, એના લીધે આ ઘટનાના આ રીતે જોવે છે. તો પહેલું આપણે આટલું વિચારીશું એટલે ઓટોમેટિકલી આપણો એકદમ સ્ટ્રોંગ વિરોધ જે છે એ આપણો બંધ થશે. તો નંબર વન એક મેસેજ આપણો આ હતો. બીજો મેસેજ એ હતો કે આપણે શિક્ષક તરીકે દરરોજ આપણે થોડોક સમય ફાળવીએ
પોતાની જાત સાથે સ્વચિંતન માટે આપણે વિચારીએ, એક એક શબ્દ પાછળ વિચારીએ. મેં હમણાં અમે બધા મિત્રો દર મહિને સ્વચિંતન કરીએ છીએ, તો આ વખતે સાહેબ પુરુષાર્થ ભાઈ પણ સાંભળી રહ્યા છે, તો પેલા સ્કૂલમાંથી આપ બધા મિત્રો સાંભળી રહ્યા છો, ટીચરો સાંભળી રહ્યા છો. મેં આ વખતનો વિષય કર્યો, આપણે આ વખતનો ટોપિક પર ચર્ચા કરી અમે અડધો દિવસ. એ ટોપિક હતો સહન કરવું એટલે શું. હવે સહન કરવું એટલે શું? ગ્રાસ સ્કૂલમાં મેં બહુ સહન કર્યું, તો બધાને પૂછ્યું ચલો બોલો સહન કરવું એટલે શું. હવે ભીમસિંહભાઈ આખું અમારું અડધા દિવસનું મનોમંથનને અંતે એટલું તારણ આવ્યું કે સહન કરવા જેવું આ દુનિયામાં કશું છે જ નહીં. અલ્ટિમેટલી એક ફોલ્ડર છે મનની અંદર, તો આપણે આ થોડાક ડેપ્થમાં જઈએ છીએ તો ખબર પડે છે કે સારું આ તો બધું આપણા ભ્રમ કલ્પનાઓ ઉભી કરીએ છીએ, ભ્રમ ઉભા કરીએ છીએ અને એના આધારે જીવન જીવીએ છીએ. જેવું થોડું ડેપ્થમાં જઈએ છીએ તો ક્લેરિટી બને છે, સ્પષ્ટતા બને છે, અને સ્પષ્ટ માણસ જે છે એ વધારે સારી રીતે કામ કરી શકે. હે ને, આપણું મન ભટકાયેલું હોય, ડ્રાઈવર જે છે એને પાક્કું સરનામું જોઈએ, એને ગો ગોળ ફરે તો એને પાક્કું સરનામું આપવું પડે. એમ આપણે મનને પણ પાક્કું સરનામું આપવું પડે કે એક્ઝેક્ટલી મારે શું કરવું છે. મને લાગે છે એટલું પરફેક્ટ થઈ જાય તો ચોક્કસ દિશા તરફ કામ કરી શકીએ. તો મારી વાત અહીં વિરામ આપું છું અને બાકીના મુદ્દાઓ પર આપણે ચોક્કસ પછી વાત કરીશું. હું સ્પેશિયલી તમારો આખા ગ્રુપનો, બધી જે સ્કૂલોના ખાસ કરીને ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલ, આ બધાને આજના શિક્ષક દિને તમામ શિક્ષકોને હું વિનમ્રતાપૂર્વક વંદન કરું છું, કારણ કે તમે સુંદર કામ કરો છો. શિક્ષકનો વ્યવસાય એવો છે તો જેમાં આપણે પવિત્રતા જાળવી શકીએ છીએ. બાકીના બધા વ્યવસાયની અંદર ક્યાંક ને ક્યાંક હું પોલીસ ઇન્સ્પેક્ટર બન્યો હોય અને દર મહિને હું ગમે તેટલી પ્રમાણિકતાની વાતો કરું પણ સામે રૂપિયાની થપ્પી આવે એટલે હલી જવું અને પછી મનમાં વિચાર કરું કે ઓકે. તો ભ્રષ્ટાચારના દરેક ક્ષેત્રો એવા છે કે જેમાં ભયંકર પડી જવું, લપસી જવું બહુ આસાન છે, પણ શિક્ષક એ એક એવો વ્યવસાય છે જેમાં આપણે પ્રમાણિક રહી શકીએ છીએ, આપણે નિષ્ઠાપૂર્વક કામ કરી શકીએ છીએ, સંતુષ્ટિ સાથે કામ કરી શકીએ છીએ. જ્યારે એ 70 વર્ષની ઉંમર થાય અને કોઈ હોસ્પિટલમાં જતા હોય અને હોસ્પિટલમાં લાઇનમાં ઊભા હોય અને અચાનક ડૉક્ટર જે છે એ આમ નજર પડે છે અને ડૉક્ટર આવીને સીધો પગે પડી જાય છે અને આપણને સીધો જ અંદર લઈ જાય છે કે મને ઓળખ્યો નહીં, હું તમારો જ વિદ્યાર્થી, એ શિક્ષક માટેનું સૌથી મોટું ગૌરવ હોય છે. તો આપણે એવા અદ્ભુત બાળકો આપણા જીવનમાં, આપણા લાઈફમાં આવતા હોય છે અને આશ્ચર્યની વાત એ છે કે અત્યારે જે બાળકોને તમે ભણાવી રહ્યા છો એ આપણને ખબર નથી કે એમાંથી કોઈ નરેન્દ્ર મોદી બનશે કે કોઈ અબ્દુલ કલામ બનશે, કોઈ અમિતાભ બચ્ચન બનશે કે પછી કોઈ કલાકાર બનશે, કારણ કે આપણને ખબર નથી. હા, એ વસ્તુ જુદી છે કે નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર બની ગયા પછી એમના શિક્ષક વડનગરમાં એમ કે મને ખબર હતી કે આ છોકરો આ પહોંચશે, તો એ તો બધી પછીની વાત છે. આપણે હાલ અત્યારે આપણા ક્લાસમાં આપણે થોડી ખબર છે કે આમાંથી કોઈ વડાપ્રધાન બનશે, તો એ આપણને ખબર હોતી નથી. પણ એ બધી પોસિબિલિટી આપણા સામે જે બાળકો છે એમાં છે. તો એક ટીચર જ્યારે ક્લાસમાં એન્ટ્રી મારે અને બધા છોકરાઓના ચહેરાની સામે જોઈને એવું વિચારે કે આમાં કોઈ બિલ ગેટ્સ હોય છે કેમ, કોઈ અબ્દુલ કલામ હોય છે કેમ, કોઈ આ હોય છે કેમ, કોઈ આ હોય છે, આ ભાવ સાથે જ્યારે બધા બાળકોની અંદર પ્રેમ નીતરતો હોય એની, એના ભણાવવાની અંદર, એના એના વર્તનની અંદર, તો મને લાગે છે કે એમથી શ્રેષ્ઠ કામ આ વિશ્વમાં બીજું એ કંઈ નથી. કારણ કે મા બાપ જે છે, હવે મા બાપ સંઘર્ષો કરી રહ્યા છે, પોતાના તાલમેલ કરી રહ્યા છે, એટલે મા બાપ એવું સમજે છે કે અમે ફી ભરતી દીધી હવે તમારી જવાબદારી પૂરી, તો મા બાપનું એ અન્ડરસ્ટેન્ડિંગ હવે બન્યું નથી, એટલે હવે પાછી રિસ્પોન્સિબિલિટી સ્કૂલ ઉપર આવે, ટીચરો ઉપર આવે. તો આપણે શિક્ષક તરીકે જો મને લાગે છે કે આપણી રિસ્પોન્સિબિલિટી સરસ રીતે કામ કરીએ તો આપણે આ દેશ માટે, આપણે આ રાષ્ટ્ર માટે બેસ્ટ કામ કરી શકીએ. ભલે કોઈ ઇન્ટિરિયર ગામ હોય, કોઈ નાનું ગામ છે, નાના ગામમાંથી કોઈ બાળક 10-10 કિલોમીટર સાયકલ લઈને આવે છે, એ જ બાળક આગળ જતા એક મહાન વ્યક્તિ બનવાનું છે. આ સંભાવનાઓ જે છે હું જોઈ શકું દરેક બાળકની અંદર, તો મારું વર્તન, મારું બિહેવિયર દરેક બાળક સાથે અલગ અલગ રીતે થઈ શકે. એક છેલ્લો એક પ્રસંગ હોય પછી આપણે કોઈને એક બે વાત કરીએ તો કરીએ. મારા દીકરો સ્કૂલમાંથી આવ્યો, 5મા 6ઠા ધોરણની ઘટના છે, સદનસીબે મારું બાળક એ કેવી સરસ સ્કૂલમાં ભણ્યું, સીએન વિદ્યાલય અમદાવાદનું, અને એના ભક્તિભાઈ પ્રિન્સિપાલ હતા અને પછી મારો નાતો કેવી રીતે બન્યો, એ સ્કૂલ સાથે પણ એના શિક્ષકો સાથે પણ કામ કર્યું. પણ એક ઘટના કહું છું, તો એક દિવસ સવારે આવ્યો અને એને મને જેવું હોય એને તૈયાર કરતો હતો, એટલે બે પ્રસંગ એક સાથે હું કહી દીધું. એના મા એને એમ કહ્યું કે પપ્પા માથામાં તેલ નાખો. મેં કીધું બેટા હવે ચાલશે, મોડું થશે, ટાઈમ થઈ ગયો. મને કે ના ના ભલે મોડું થાય 2 મિનિટ, પણ તમે મને તેલ નાખો. એ મેં માથામાં તેલ નાખીને માથામાં કાસકાથી માથું ઓળખતું હતું, એટલે મેં એને પૂરો પ્રશ્ન કર્યો કે એટલે એક દિવસ તેલ ના નાખે શું ફરક પડે. મને કે જવાદ પપ્પા સ્કૂલમાં કઈ સજા કરે છે, પનિશમેન્ટ કરે છે. હવે એની સ્કૂલ બહુ પ્રયોગશીલ, એટલે મેં કીધું કે સર પનિશમેન્ટ શું કરે છે.
મને કે પપ્પા જવા દો ને શું પ્રોબ્લેમ પણ તન પનિશમેન્ટ શું કરે સ્કૂલમાં મને કે સ્કૂલમાં મારા પ્રિન્સિપાલ છે ને ભક્તિભાઈ એ એમના એમના ઓફિસમાં તેલ રાખે છે ઓઇલ તેલ અને જે શિક્ષક જે જે વિદ્યાર્થી માથામાં તેલ નાખી ના લાગે હોય એને ક્લાસ ટીચર છે ને એ પ્રિન્સિપાલ જોડે મોકલે અને પ્રિન્સિપલ માથામાં તેલ નાખે ને માથું ઓળીને મોકલે તો કે કેવું લાગે પપ્પા સ્કૂલમાં પ્રિન્સિપલ મારું માથું હોય ત્યાં જવાનું તો કેવું ફીલ થાય હવે જો પનિશમેન્ટ કેવી ડિફરન્સ સ્ટાઇલ છે એટલે પ્રિન્સિપલ તેલ નાખે અને પ્રિન્સિપલના ચેમ્બરમાં જવાનું એ તેલ નાખે પછી મોકલી આપે તો બીજી વખત તેલ નાખીને જ આ ગજબની વાત છે એક દિવસ આવી મને કહે છે પપ્પા આજે તો જોરદાર થયું શું જોરદાર થયું મને કે પલળ્યા વરસાદમાં મેં તું તો સુકાઈ ગયો છે મને કે પણ પછી સુકાઈ ગયો પછી પંખા નીચે બેઠા એટલે સુકાઈ ગયા વરસાદમાં બધા અમારા ક્લાસ ટીચર એમ કહ્યું કે વરસાદ પડે છે ચલો બધા છોકરાઓ બહાર અને પલળે મેં કીધું કાલ સવારે મૂકવા ઉતરી આવીશ મને કે કેમ કીધું કાલ સવારે મહાભારત થવાનું છે કારણ કે બધા છોકરાઓ જેવા ઘરે જઈને કે છે મમ્મી જરૂર કે અમે પલળ્યા છીએ એટલે બધી મમ્મીઓ વારો પાડશે ટીચરને અને પછી જે થાય છે ચિત્ર મારે જોવું તો શું થાય છે તો બીજા દિવસે તો બધી મમ્મીઓ જે મૂકવા આવી એને બધા પેલા ક્લાસ ટીચરને એટેક કર્યો કે અમારા છોકરાઓને ભણવા મૂકીએ છીએ તમે છોકરાઓ સ્કૂલમાં આ પલળે વરસાદમાં શરદી થાય તો શું થાય નામ છે તેમ છે ટીચરનો વારો લીધો અને હું આ સાંભળવા જ ગયો હતો ટીચર કઈ રીતે હેન્ડલ કરે છે તો ટીચરે પેલા બધા બોલતા હતા બધી બહેનો અને એમ બધી બહેનોને સાંભળ્યા પછી એક મિનિટ એક તો બધા જેને જે ફરિયાદ કરી પછી કરો પેલા સાંભળો ધ્યાનથી સાંભળો એટલે બધા બંધ થયા કે જો પેલા તમે તમે તમારા વેમમાં રહેતા હોય કે આ બાળક તમારું છે તો મગજમાંથી એ ભૂસું કાઢી નાખો અગિયારથી પાંચ જે છે એ મારું બાળક છે તમારું નથી તો આ મગજમાંથી કાઢી નાખો અને અગિયારથી પાંચ શું કરવું ને એ મારે જોવાનું આ મારું બાળક છે નંબર ટુ એમનું વર્ષા ઋતુનું નિબંધ આવે છે વર્ષા ઋતુના નિબંધમાં વર્ષાને ફેસ ના કરે વરસાદની અનુભૂતિ ના કરે તો એ મૌલિક લખી કેવી રીતે શકે એટલે બાળકોને બહાર પલાળ્યા રાખ્યું અને પંખા નીચે બેસાડ્યા તો થોડા બોડીમાં રેઝિસ્ટન્સે આવવું જોઈએ ને વરસાદ ઝેલવાનો શરદીનો બધું અને તમારા ઘરે બાથરૂમમાં ફુવારામાં તમારા છોકરા ના એ વખતે તમને શરદી નહીં થતી અને નેચરમાં વરસાદમાં શરદી થાય છે આવા તમે પ્રશ્નો કરો બધા બેને જોતા બીજી સેકન્ડ સીધા રહેવા તો મને લાગે છે કે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે કેવી રીતે કમ્યુનિકેશન કરીએ છીએ કેવી રીતે આપણા એકબીજા સાથે પેરેન્ટ્સને પણ હેન્ડલ કરીએ છીએ બાળકો સાથે પણ કામ કરીએ છીએ એની વચ્ચે આપણે કામ કરવાનું છે કારણ કે સમાજ તો એ જ છે સમાજની ડિમાન્ડ છે અને એની વચ્ચે આપણે પ્રયોગો કરવાના છે એની વચ્ચે આપણો સંઘર્ષ એ છે કે મધ્યમ માર્ગ કેવી રીતે શોધો તો થોડીક વાર આમ ફંટાઈશું થોડીક વાર આમ ફંટાઈશું એની વચ્ચે આપણે કામ કરવાનું છે ટ્રસ્ટીઓની મેનેજમેન્ટની પણ કેટલીક મજબૂરી હોય છે કેટલાક એક્શન એમને આસપાસને ધ્યાનમાં રાખીને લેવા પડતા હોય છે તો આ બધું આપણે સમગ્રતાથી જોઈએ આખું આખું આપણો વિસ્તાર આપણા લોકો આસપાસની કન્ડિશન તો મને લાગે છે કે બહુ મોટું આપણે યોગદાન આપી શકીએ તો થેન્ક યુ વેરી મચ ફરીથી શિક્ષક દિને બધાને વંદન કરું છું અને મને મોકો આપ્યો એ માટે બધાનો દિલથી આભાર વ્યક્ત કરું છું તો પાંચ મિનિટ કોઈને કોઈ સવાલ હોય તો આપણે લઈએ ને તો સમાપન કરવું જોઈએ સુરેશભાઈ જી નમસ્તે પ્રણામ પ્રણામ આજે બધું યોગાનું એ ભેગું થયું છે પાંચમી સપ્ટેમ્બર અને તમારી સામે જે આજે પાંચ સંચાલકો છે બરાબર પ્રયોગશીલ છે ગોપાલભાઈ પિયુષભાઈ મહેશભાઈ રાજ પરેશભાઈ અને એમના સમગ્ર સ્ટાફ ઘણા એવું કહેતા હોય છે કે આ કોરોના સમય પછી બાળકો હવે ભણાવવા માટે અઘરા થઈ જશે ત્યારે હું એમને એવું કહું છું કે જે ક્રિએટિવ છે પ્રયોગશીલ શિક્ષકો છે પ્રયોગશીલ શાળાઓ છે એમના માટે ખૂબ સારો સમય હશે એટલા માટે કે બાળકો બધા રિફ્રેશ થઈ ગયા છે એટલે આજે જે બે ત્રણ વાતો આપે કરી છે પ્રયોગો નમસ્તે પિયુષભાઈ શુભ દિવસે તમને વંદન કરું છું બધા શૈક્ષણિક સંસ્થાના સંચાલકો અને પ્રિન્સિપાલોને શૈક્ષણિક દિનની શુભકામનાઓ અવાજ આવે છે હા એક બીજો બંધ કરવો પડશે મને લાગે છે તમારા બાજુમાં કોઈ નહીં હોય ને મ્યુટ કરે આજુબાજુમાં કોઈ નહીં હોય હવે અવાજ આવે છે ને હા હવે ક્લિયર અમારી બે સંસ્થા છે જામનગરની અંદરમાં એક પ્રાઇમરી સ્કૂલ છે અને એક માધ્યમિક ઉચ્ચ માધ્યમિક અને પ્રાઇમરી ઋષિકેશ વિદ્યાલય અને એકતા પ્રાથમિક શાળા મારો પ્રશ્ન એ છે કે શિક્ષણ અને સમજદારી બંને વચ્ચે શું સંબંધ
એક વસ્તુ એ છે કે સમજદારી માટે આપણે આપણે જે વાત કરીએ છીએ પેલા શિક્ષણની, આપણે જે શિક્ષણની વાત કરીએ છીએ તો શિક્ષણને એક સ્પેસિફાઈડ બે શબ્દ બે રીતે આપણે જુદા પડીએ. એક એક એજ્યુકેશન એવું છે કે જેને આપણે લાઇવલીહુડ આપણા આજીવિકા ભરણ પોષણ માટેનું જે છે સ્કિલ માટેનું છે, અને બીજું જે છે જીવન કેમ જીવવું એની વાત છે. તો આપ જે કહી રહ્યા છો કે શિક્ષણની સમજદારીને એ રીતે જુદી પાડવી, તો હું એમ પૂછું કે કોમ્બિનેશન જ રખાય, કોમ્બિનેશન જ છે આપણે બધા, તમે જે કરી રહ્યા છો બધા એ આ સરસ કોમ્બિનેશન સાથે જ કરી રહ્યા છો. જે સ્કૂલ આજુબાજુમાં મારા નિરીક્ષણો છે, કેટલીક સ્કૂલો એવી પણ છે જેમાં કેટલાક શિક્ષકો, કેટલીક ટ્રસ્ટીઓ, કેટલીક સ્કૂલોમાં હું એવું પણ મારું નિરીક્ષણ રહ્યું છે કે જેમાં શિક્ષણ થાય છે પણ અન્ડરસ્ટેન્ડિંગ, એક સારો માણસ કેમ બને, એક અન્ડરસ્ટેન્ડિંગ કેમ બને એ ચૂકાઈ જાય છે. આપ શ્રી બધા જે પ્રયોગો કરો છો, જે અલગ અલગ વ્યક્તિઓ સાથેના વાર્તાલાપ સંવાદ, તો એ બધામાંથી મારા જીવનનું એક અન્ડરસ્ટેન્ડિંગ બને છે. હું એક વિદ્યાર્થી તરીકે તમારી સ્કૂલમાં છું તો મારે અલ્ટિમેટલી શું જોઈએ છે લાઈફમાં, અલ્ટિમેટલી મને સુખ જોઈએ છે, શાંતિ જોઈએ છે, એ કેવી રીતે સંભવ બને કે હું અંદરથી શાંત બનું, અંદરથી સમજદાર બનું, હું આજુબાજુનું નિરીક્ષણ કરું, હું મારી સ્વતંત્રતા અને મારો જે વિવેક છે એ સમજું, હું વિવેક સમજું કે શું કરવું શું ના કરવું, તો બધું સમજદારીમાં આવે મારી દ્રષ્ટિએ. તો એમાં શિક્ષણ એક પહેલું સ્ટેપ છે. પણ આપણે જે શિક્ષણ એટલે ભાષાકીય શિક્ષણનો અર્થ માત્ર એટલો નથી રહેતો કે કોઈ લેંગ્વેજ હોય, પણ બધું શિક્ષણ જ છે, શૈક્ષણિક કાર્ય જે અલ્ટિમેટલી સારો માનવ તરફ આપણે ગતિ કરીએ. તો આપ શ્રી બધા એ કરી જ રહ્યા છો અને સુંદર કામ કરી જ રહ્યા છો, તો મારી દ્રષ્ટિએ એ કોમ્બિનેશન મારો પ્રયત્ન એવો જ હોય છે. જી સર, વિદ્યાર્થીઓમાં સમજદારી વધારે વિકસે તેમ તો શિક્ષણ આપવું વધારે સહેલું પડશે આપણા માટે. સાચી વાત છે. તો શિક્ષણ છે એ સમજદારીનો એક ભાગ છે. બરાબર. સમજદારી દરિયો, સમજદારી આખું દરિયો છે, અન્ડરસ્ટેન્ડિંગ છે, ફૂલ લાઈફ થી છે, શિક્ષણ એક ભાગ છે. એટલે જે શિક્ષણના આપણે કહીએ છીએ તો શિક્ષણ અને કેળવણી એવું આપણે શબ્દ વાપરીએ છીએ, ક્લેરિટી બની જાય કે પેલું કેળવવા છે, કેળવણી કરવી છે શિક્ષણની સાથે સાથે. ઘણા વર્ષો પહેલા ભીમસિંહભાઈના એક પુસ્તિકા છે, એમાં એક સરસ મજાનું મેં વાક્ય જોયું હતું કે માણસ પાસે લાખો રૂપિયા આવી છે પરંતુ સંસ્કાર નહીં હોય તો લાખ છે તે ખાક થતા વાર નહીં લાગે. બરાબર છે. તો એ શિક્ષણના સંદર્ભની અંદરમાં માણસની અંદરમાં સંસ્કાર ન હોવું એ એક સમજદારી નથી, તો જ એ સંસ્કાર નથી. તો શિક્ષણ એની અંદરમાં હોય તો પણ વયું જાય છે જો સમજદારી ન હોય ને. તો સમજદારી છે એ દરેક શિક્ષકે બાળકની અંદરમાં વિકસાવવી, તો શિક્ષણ આપવું વધારે સહેલું થશે એવું મારું મંતવ્ય છે. અને પીયુષભાઈ આપ જે કહી રહ્યા છો એમાં મારો અંગત અભિપ્રાય એવો છે કે જ્યારે આપણે બાળકોની કેળવવાની વાત કરીએ છીએ તો એમાં આપણે કોઈ સિલેબસથી અને શિક્ષણ કરતા આવા બધા પ્રયોગોથી વધારે કેળવી શકીએ છીએ. એટલે ડાયરેક્ટ એનો સિલેબસ કરવા જઈએ તો ના મેળ પડે, પણ એ લર્નિંગ કરે, એ બધા લીડરો લર્નિંગ કરે, શિક્ષકોમાંથી શીખે, શિક્ષકોના જીવનમાંથી શીખે, એટલે શિક્ષકનો રોલ ડબલ થઈ જાય છે અને એ બધું ત્યાંથી જ આવે છે, ઉપરથી નીચે, ટોપ લીડરશીપથી બોટમ લીડરશીપ, તો આ બધી ઇમ્પેક્ટ કરે છે બાળકોને. હર્ષભાઈ કે ગોપાલભાઈ ની સ્કૂલ માંથી કોઈ હોય પ્રતિનિધિ આજે? પૂછવું છે કે અત્યારે આ પેન્ડેમિક સિચ્યુએશનમાં ખરેખર આમ જો શિક્ષકમાં ઘણા બધા પ્રકાર છે, ફ્લાઇંગ ટીચર હોય છે, સમર્પિત શિક્ષક હોય છે, વિઝિટિંગ શિક્ષક હોય છે, માત્ર પોતાનો શું કહેવાય બિઝનેસ શિક્ષક હોય છે, બિઝનેસ ટીચર હોય છે. પણ આ પેન્ડેમિક સિચ્યુએશનમાં આજના ન્યૂઝમાં એવું જોયું છે કે આજે બધા શિક્ષકો બ્લેક ડે ઉજવશે, ટીચર્સ ડે નહીં પણ બ્લેક ડે ઉજવશે. શું કામ? તો કે ભાઈ એ લોકોને અત્યારે ટૂંકમાં સ્કૂલ બંધ છે, એ લોકોને ઘરે બેસીને વર્ક કરવું પડે છે. તો ખરેખર એનું ફોલ્ડર કેવું છે?
અને આ ફોલ્ડર બંધાયેલ છે તો એની શું માઠી અસર છે આવનારી પેઢી ઉપર, આવનારા રાષ્ટ્ર ઉપર, એમાં તમારું શું કેવું થાય છે સરજી? પહેલું એવું છે કે આપણું આખું જે શિક્ષણ પ્રણાલી છે ને આખી બેઝિકલી, એટલે બહુ બધા પ્રશ્નો તો છે એમાં આપણને વેટેજ જે છે, મહત્વ જે છે એ આપણે કોને આપીએ છીએ. દાખલા તરીકે જાણ્યા જાણે સ્કૂલોની અંદર આપણે જે બાળકો જે છે એ અભ્યાસ કરતા હોય છે એમાં અલગ અલગ પ્રકારના, મેં કહ્યું ફોલ્ડરો જે બને છે એમાંનું એક ફોલ્ડર એ બને છે કે મહત્વ શેને અપાય છે. એટલે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી છે તેમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો છે તો ગામમાંથી કઈ વ્યક્તિ આવે છે, તો જે માણસ આડાવડા ધંધા ભલે કરતો હોય પણ ખૂબ રૂપિયો વાળો હોય એના હાથે ધ્વજવંદન થાય છે. એટલે આપણે બાળકોને કયા સંસ્કાર આપી રહ્યા છીએ? બાળક જે છે એ ગામની અંદર કોઈ એક ખેડૂત છે જે કમ્પ્લીટલી સ્વાવલંબી જીવે છે અને બહુ સામાન્ય છે, કપડાં એના ગંદા છે, ખેતરમાંથી સીધો આવે છે, તો કોઈ સ્કૂલ એવો પ્રયોગ કરે કે એવા વ્યક્તિના હાથે, તો બાળકોની અંદર એક ઇમેજ ક્રિએટ થાય કે સાચું સ્વાવલંબન શું છે, વ્યક્તિ શું કહેવાય. એટલે આપણે તો ભણાવવામાં જેન્ટલમેનમાં, પેલા મનીષ સિસોદિયા એમના લેક્ચરમાં કહેતા હતા કે ઇંગ્લિશના એક લેસનની અંદર ટાઈવાળો પુરુષ બતાવે અને નીચે લખ્યું કે જેન્ટલમેન, હી ઇઝ જેન્ટલમેન, તો ઇંગ્લિશમાં આપણા મગજમાં ફિટ કરીએ છીએ ટાઈવાળો જેન્ટલમેન અને મારા પિતાજી જે પાઘડી પહેરે છે અને ફાળવી પહેરે છે એ જેન્ટલમેન બના આવે, તો ત્યાંથી એક રચના ઊભી થાય છે. તો શિક્ષકો જે છે એ પણ આના શિકાર છે. એટલે જે શિક્ષકો આમાંથી આખા ધીરે ધીરે પીટીસી બીએડ બધું કર્યું હોય પણ એ પણ એક આખા એક ફેક્ટરીના ભાગ જ છે, તો એ જે સમજવું જે છે એ શિક્ષકોની અંદર, એટલે હવે આખી શિક્ષણ જગતની અંદર પાછું એ પોલિટિક્સના કંટ્રોલમાં હોય, પોલિટિશિયનો પોતે પણ શિક્ષણ બાબતમાં કેટલા જાગૃત છે, કેટલા અવેર છે, એમને કેટલી જાગૃતતા છે એ પણ પ્રશ્નાર્થ છે. તો આપ આખી સિસ્ટમને જોઈ લો તો ખ્યાલ આવે. તો પોઝિટિવ પછી વાત કરું, નોબેલ પ્રાઇઝ ગુણવંત શાહે કહ્યું કે નોબેલ પ્રાઇઝ, વિશ્વના બધા નોબેલ પ્રાઇઝના લોકો લગભગ 3 દિવસ બેઠા અને એમણે નક્કી કર્યું કે આખા વિશ્વમાં શાંતિ કેવી ઊભી થાય એનું મનોમંથન કર્યું, અને મનોમંથન કર્યા પછી 3 દિવસ પછી ખંખેરીને ઊભા થઈ ગયા અને એ લોકો એમ કીધું કે શક્ય નહીં વૈશ્વિક શાંતિ, કારણ કે આ સિસ્ટમ પ્રમાણે શક્ય નથી. હું નોબેલ પ્રાઇઝ દ્વારા બધા ભેગા થયા 3 દિવસ આખું વર્લ્ડ સેમિનાર હતું, એમણે એમ કહ્યું કે આ સિસ્ટમ પ્રમાણે પોસિબલ નથી. તો આખી પરંપરા જે છે એમાં કોઈનો દોષ નથી. એક એક નેતા જે છે એ 200 કરોડનું 500 કરોડનું કૌભાંડ કરે છે એની પર મને દયા આવે છે, કરુણા આવે છે, કારણ કે એમાં એનો દોષ જ નથી, કારણ કે એને મગજમાં એવું શું ફિટ કર્યું એને 7 પેઢીનું ભેગું કર્યું છે, એના એને કેટલી અસુરક્ષા, કેટલી ઇન્સિક્યુરિટી એના માઇન્ડમાં નાખવામાં આવી છે કે માણસ જે છે એ 7મી પેઢીનું વિચારે છે. તો અસુરક્ષા ક્યાંથી આવે છે? તો ત્યાંથી બચપણથી અસુરક્ષિત ફીલ કરીએ છીએ આપણે બધા, એટલી બધી અસુરક્ષા ફીલ કરીએ છીએ કે એના કારણે ચારે બાજુથી ભેગું કરવાનું મન થાય છે, અને ભેગું કરવાનું મન થાય છે એટલે સંગ્રહ થાય છે, સંગ્રહ થાય છે એટલે શોષણ થાય છે, બરાબર, પછી આખું સામ્રાજ્ય સંગ્રહ. તો કેવી રીતે આ બધામાંથી બહાર આવે? તો શિક્ષકોના દરેકમાં પ્લસ માઇનસ, તો દરેકમાં પ્લસ માઇનસ હોય છે, પોઝિટિવ દરેકમાં પણ. તો સરકારી સ્કૂલોની અંદર પણ સરકારના ડિપાર્ટમેન્ટની અંદર તો મેં ઘણું બધું કામ કર્યું છે, પોલીસ ડિપાર્ટમેન્ટ, સરકારી ડિપાર્ટમેન્ટ, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, તો એમાં પણ ક્યાંક ક્યાંક અમુક લોકોને કામ કરે છે, પણ એક ઢાંચો જે હોવો જોઈએ આખા વિશ્વ ભારતના લેવલનો. તો મને લાગે છે કે અત્યારે સરકારે જે હમણાં સ્ટેપ લીધું છે તો એમાં મને થોડું પોઝિટિવ સંકેત આવી રહ્યા છે કે હવે કંઈક ગંભીરતાથી વિચારી રહ્યા છે શિક્ષણને કયા સ્તર ઉપર લઈ જવું. તો આ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી શિક્ષકો આવું ના વિચારે. તો આપણે અત્યારે એમ કહીએ કે આ શિક્ષકો યોગ્ય કરે છે કે અયોગ્ય કરે છે, એમને ખુદ જ ખબર નથી યોગ્ય અયોગ્ય શું, તો આપણે શું કહેવાનું, કઈ કોમેન્ટ કરવાની, બરાબર? તો એમના ફોલ્ડર બન્યા છે, એ ફોલ્ડર પ્રમાણે ઓપરેટ થવાના, એમાં એમનો દોષ નથી, હું એવું વિચારું, એમાં દોષ નથી, એમના ફોલ્ડર એવા છે, નવા ફોલ્ડર ક્રિએટ થશે એટલે વિચારશે નવી વસ્તુ. આજે સુરેશભાઈ
આમ તો આપણે ગયા અઠવાડિયે મંગળવારે નક્કી થયું હતું જી સર, અને અનાયાસે થોડી મારી થોડી પેલી કારણે ન મળી શક્યા, પણ આજે આ બધા જ મિત્રોને મળી શક્યા એ માટે આ કંઈક જે સારા હેતુ માટે થતું હોય. ક્યારેક કોઈ આપણો આપણો પોતાનો વ્યક્તિગત સ્વાર્થ ન હોય પણ બીજાના સ્વાર્થ માટે કંઈક વિચારતા હોઈએ અને ત્યારે કંઈક રહી જતું હોય તો પછી જ્યારે થાય છે ત્યારે એનો એ પોઝિટિવ હોય છે, વધારે સારું હોય છે. એટલે આજે વધારે સારું થયું એટલો દિવસ પણ ખૂબ સરસ, અને ઘણા મિત્રો જોડાયા અને આપે સહજતાથી કોઈ જ એનો પેલું ન રાખ્યું અને ખૂબ સરસ મુદ્દાઓ લીધા. ગયા અઠવાડિયા ભાગ્યેશભાઈ જા માતૃભાષા ઉપર વાત કરતા હતા અને તે દિવસે એણે એક શબ્દ આપ્યો હતો બાકા શબ્દ, અને એ બાકા શબ્દમાં ખૂબ મનોમંથન કરવા જેવો શબ્દ છે. આજે ફરી આપે આપ્યો છે ફોલ્ડર, કે કોઈ પણ તમારી સામે પ્રશ્ન આવે ત્યારે તમારે સામેવાળી વ્યક્તિનું ફોલ્ડર તપાસવું. એટલે આ બંને શબ્દ ખૂબ મનોમંથનીય છે અને અમારા તપોવનની જે અમે કલ્પના કરીએ છીએ ત્યારે આજે આપણે કહ્યું ને કે હવે મને ખ્યાલ આવ્યો કે આ તપોવનની જાહેરાત થઈ એ પછી તમારા અમદાવાદ સુરત અને રાજકોટ બરોડામાંથી 11 લોકોએ નામ નોંધાવ્યા અને અમારા વિસ્તારમાંથી સિંગલ ફોન નથી આવ્યો આ સિસ્ટમ સમજવા માટે. એટલે આ વિસ્તારમાં એ આ લોકોના વિચારમાં નહીં હોય એટલે એ ફોલ્ડરની વાત આવી. એટલે ખરેખર ખૂબ આનંદ થયો સમજવા માટે આજે આપે જે સમય આપ્યો, અને શિક્ષક હોવું અને સમજદાર હોવું એ માટે અમારા જે શિક્ષક ગણને આપે જે એક લાઈવ એક પ્રેઝન્ટેશન દ્વારા સમજ આપી છે એ ખરેખર આવકારદાયક હતી. અને વહેલી તકે ફરી પાછા હવે આપણે દર એક આયોજન એવું કરીએ કે દર મહિને મળી શકીએ, જે કંઈ શાળાના શિક્ષકોને જોઈન્ટ થવું હોય એક આપણે એક એવો પ્રોગ્રામ નક્કી કરીએ અને આખું વર્ષ મહિનાના અંતે અથવા તો વચ્ચે ક્યારે એવું મળતા રહીએ અને એક સિરીઝના ભાગરૂપે, અને ત્યારે પ્રયોગ કરતા કરતા જ્યાં શિક્ષકો અટક્યા હોય અને એને નોંધ કરી હોય એ તમારી સાથે શેર કરે એટલે બધી જ શાળાઓના શિક્ષકો સમજી શકો. એટલે આવું કંઈક તમે આયોજન કરો અને અમે આ રીતે જોડાઈએ. ખરેખર ખૂબ આભાર અને ધન્યવાદ. થેન્ક યુ સર, ફરી મળીશું. ઓકે, બધા શિક્ષક મિત્રો નિવંદન. ઓકે, થેન્ક યુ સો મચ. અને આપણે મીટિંગને પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ. બાય બાય, હેવ અ નાઇસ ડે, હેવ અ ગ્રેટ ડે. બાય બાય.